सर्वोपरि श्री हरि ओम श्री कृष्णाय नमो नमः ओम श्री गणेशाय नमो नमः ओम श्री नरनारायण Swami Narayana 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 Swami Narayana 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 Swami Narayana विघ्नविनायक देवनि कष्टभञ्जन देव रामचन्द्र भगवान् की जय यदपाङ्गपरिस्पन्देन विश्वमेतदव्यवस्थितम् स्वामिनारायण श्रीमान् सोऽयं विजयते तराम् सोऽयं विजयते तराम् जे भगवाननी एक भ्रकुटिना विलास मात्रथी अनंत कोटि ब्रह्मांडोनी उत्पत्ति સ્થિતિ અને પ્રલય રૂપ કાર્ય સુવ્યવસ્થિત ચાલે છે એવા આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભરતખંડના મહારાજા ધીરાજ તીર્થધામ ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણ દેવ આ ઓસ્ટ્રેલિયા ખંડના મેલબર્ન શહેરમાં બિરાજી
આપણને નિત્ય પોતાના માધુર્ય સ્વરૂપનું દર્શન આપતા શ્રી ઘનશ્યામ મહારાજ આદિ ભગવત સ્વરૂપો, સભામાં બિરાજમાન સૌ સંતો તેમજ આપ સૌ વાલા ભક્તજનોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. શેની કથા ચાલે છે હે ભીમજીભાઈ? હે નિષ્કુળાનંદ કાવ્ય, સરસ. નિષ્કુળાનંદ કાવ્યમાં કેટલા ગ્રંથો છે? નિષ્કુળાનંદ કાવ્ય એટલે નિષ્કુળાનંદ સ્વામીએ રચેલા જે બધાએ કાવ્યો ગ્રંથો એનો એક સંકલન કરેલો ગ્રંથ, એને આપણે નિષ્કુળાનંદ કાવ્ય કહીએ છીએ. એમાં કેટલા ગ્રંથો છે? 23-24 કેટલા? હે 23 ગ્રંથો છે. અને નિષ્કુળાનંદ સ્વામી એક વિશાળ ભક્ત ચિંતામણી નામે પણ ગ્રંથ રચેલો છે. તો તે પૈકીમાં બે ગ્રંથોની કથા આપણે આપણા મંદિરના ઘનશ્યામ મહારાજના 6th વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રવણ કરવાની છે. એક હરિબળ ગીતા અને બીજો મનગંજન. બહુ નાનકડા ગ્રંથો છે બંને. મનગંજન તો માત્ર 187 દોહા અને છંદનો એક નાનકડો ગ્રંથ છે. નિષ્કુળાનંદ સ્વામી અનેક ગ્રંથો રચ્યા, તે પૈકીમાં આ ગ્રંથ 1871ની સાલ શ્રાવણ સુદ 7મના દિવસે સ્વામી આ ગ્રંથ રચીને પૂર્ણ કર્યો છે. ગ્રંથનું નામ છે મનગંજન. મન એટલે માઇન્ડ, આપણું મગજ, એમ મન. અને ગંજન એટલે એના ઉપર કાબુ કરવો, એને પરાજય કરવો, એને હરાવવો. મન ઉપર આપણે વિજય મેળવવાનો છે, મનને હરાવવાનું છે, એના વિશેની કથા આ ગ્રંથની અંદર કહેલી છે. એટલા માટે આ ગ્રંથનું નામ છે મનગંજન. બરોબર? આપણે બધા ભગવાનના માર્ગે ચાલ્યા છીએ અને ભગવાનના માર્ગે ચાલનારો જે ભગવાનનો ભક્ત, એને મન સાથે વૈર બાંધવું પડે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ વાત બતાવી છે કે ભગવાનના ભક્તે મનની સાથે વૈર કરવું. તો મનની સાથે વૈર કેવી રીતે આપણે કરી શકીએ, કેવી સમજણ લઈ આવીએ તો મનની સાથે વેર થાય, વળી વેર કરી અને મનની સામે આપણે વિજય મેળવવાનો છે. તો મન પણ પોતે બહુ શક્તિશાળી છે. તો આપણે એવું શું બળ રાખશું, કેવી સમજણ રાખશું, કોનો સાથ સહકાર હશે કે જેથી કરીને આપણે મન ઉપર વિજય મેળવી શકશું. હવે આ બધી સાયકોલોજી કહેવાય ને, માનસિક બધી વાતો, એ કેવી કહેવાય? સાયકોલોજીમાં આવે. આ બધી વસ્તુ સમજવી બહુ ડિફિકલ્ટ છે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ અતિશય સરળ રીતે આપણને સમજાવી. કઈ રીતે? એક ડ્રામા દ્વારા. ડ્રામા બતાવ્યો, જેમ સ્ટેજ પ્રોગ્રામ થાય અને એમાં જેમ ડ્રામા કરીને એમ નિષ્કુળાનંદ સ્વામી આખો સ્ટેજ ઊભો કરી અને એના ઉપર એક રૂપકના રૂપમાં, ડ્રામાના રૂપની અંદર આપણને એક કથા સમજાવી છે. બિલકુલ એક, આમ કહેવાય તો એક મિનિટમાં કહેવાય જાય એટલી જ કથા છે ખાલી, બસ. પણ આ મનને જીતવું એ બહુ અઘરું છે, અને જેણે મનને જીતી લીધું એણે આખું જગત જીતી લીધું. જીતમ જગત કે ન મનોહિયે ન, જેણે પોતાના મન ઉપર વિજય મેળવી લીધો એણે આખા જગત ઉપર વિજય મેળવી લીધો. અને જેણે મન ઉપર વિજય નથી મેળ્યો એણે ભલેને આખી દુનિયા જીતી લીધી હોય તો અંતે પાછું કાંઈ કામમાં આવતું નથી, પોતાના મન દ્વારા એ હારી જાય છે. મોટા મોટા રાજા મહારાજાઓ, એલેક્ઝેન્ડર જેવા, કે જેણે આખી દુનિયા ઉપર વિજય મેળવ્યો હતો પણ પોતાના મન ઉપર કાબુ ન કરી શક્યા, તો એ ગમે ત્યાં વિષયમાં ફસાઈ અને પોતાના રાજ્ય થકી હાથ ધોઈ બેઠા છે. એટલે મનને જીતવું એ બહુ અઘરું છે, પણ મનને જીતવાના ઉપાયો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર વર્ણવ્યા છે. પણ આપણી જે વૈદિક પરંપરા છે તે અનુસાર કોઈ પણ શુભ કાર્યનો જ્યારે આપણે આરંભ કરીએ ત્યારે સૌથી પહેલાં મંગલાચરણ કરવામાં આવે. અને નિષ્કુળાનંદ સ્વામીને તો પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી એ નજર સમક્ષ છે, એને સંભાળી અને નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત ભગવાનનું મંગલાચરણ કરે છે. સ્વામિનારાયણ હરે. સહુ પહેલા સમરીએ આદ્ય પુરુષ વિનાશ
સોય વપુધરી વિચરે જેનો જગત પ્રકાશ જન ઉધારણ જનમ જગ કર્ણ કોટિ કલ્યાણ સોય સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ. સૌથી પહેલા કેને સમરીએ? આદ્ય પુરુષ અવિનાશ, આદિ પુરુષ. કોણ છે આદિ પુરુષ? હે ભગવાન પુરુષોત્તમ નારાયણ. કયા? તો સહજાનંદ સ્વામી, એ જ આદિ પુરુષ છે. આદિ પુરુષ એટલે સર્વશ્રેષ્ઠ જે પુરુષ છે, પરમાત્મા, પરમ તત્વ, પરબ્રહ્મ, એને સર્વ પહેલા સમરીએ. એ આ મંગલાચરણ છે. આપણે કંઈ પણ શુભ કાર્યનો આરંભ કરીએ ત્યારે સૌથી પહેલો મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ એટલે ભગવાનનું સ્મરણ કરવાનું. એ આપણે દિવસનો પ્રારંભ કરીએ તો ક્યાંથી કરવાનો? સૌ પહેલાં સમરીએ, ઉઠીને પહેલું શું કરવાનું? ભગવાનનું સ્મરણ કરવાનું. સીધે સીધો આમ દોડીને જાઓ નહીં બાથરૂમમાં. પહેલો પથારીમાં બેસી થોડી વાર ભગવાન શ્રીહરિનું સ્મરણ કરવું, જેને કારણે આપણો આખોય દિવસ છે એ મંગલમય જાય. દિવસ દરમિયાન કોઈ વિઘ્ન આવવાના હોય તો વિઘ્ન નાશ પામે. મંગલાચરણ શા માટે કરવામાં આવે ખબર? વિઘ્નના નિવારણ માટે. વિઘ્ન એટલે કોઈ પણ અડચણ આવવાની હોય, કંઈ ટ્રબલ્સ, દુઃખ, પ્રોબ્લેમ્સ આવવાના હોય, એના નિવારણ માટે મંગલાચરણ કહેલું છે. તો આપણે દિવસની અંદર તમે બિઝનેસ કરતા હો, ક્યાંક ટ્રાવેલિંગ કરતા હો, તો ક્યારે કેવા વિઘ્ન આવવાનો હોય ખબર નથી. તો એ વિઘ્નના નિવારણ માટે આપણે સવારથી જો ભગવાનને આપણે યાદ કર્યા હોય, એનું સ્મરણ કર્યું હોય, અહીંયા મંદિરે આવીને ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હોય, એને પ્રાર્થના કરી હોય કે હે પ્રભુ, હું કામે જાઉં છું, તમે મારી સાથે ચાલો, મારી સાથે રહેજો, અને ભગવાનને દર્શન કરીને, પ્રાર્થના કરીને સાથે લઈને ગયા હોય, તો આપણને ક્યારે કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે નહીં. ભગવાન આપણી સાથે છે એટલે ભગવાન પડે પડે રક્ષા કરે. તમે લઈ જતા હશો ને ભગવાનને? હે કેટલા લઈ જાઓ? કાંતિભાઈ આવો સવારે મળવા ઠાકોરજીને. સરસ. અહીંયા કને સંતોએ કૃપા કરી અને આપણને ભગવાનના સ્વરૂપો પધરાવી આપ્યા છે. ભગવાન આપ્યા છે. હવે એ ભગવાનના દર્શન કરવા, એને મળવું, એ ભગવાનની સાર સંભાળ રાખવી આપણી ફરજ છે. તો રોજ સવારે કે સાંજે દિવસ દરમિયાન એક વખત તો આપણા ભગવાનના દર્શન કરવા ચોક્કસ આવવું, આવવું ને આવવું. એમાં સવારના જો દર્શન કરીને ભગવાનને સાથે લઈને જાય, એનો આખો એ દિવસ મંગળમય બની જાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો પેલું ભગવાનનું સ્મરણ કરવાનું. હવે નકર નિષ્કુળાનંદ સ્વામી તો હવે ભગવાનના જ ગુણગાન ગાય છે ને, કથા જ કરે છે. તો હવે આપણે કથા કરીએ, કેટલો ટાઈમ શોર્ટ હોય, છતાંય પણ આપણે મંગલાચરણ કરીએ. કેમ? તો કે આ શુભ કાર્ય છે એ પણ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય. એ મંગલાચરણ છે એ ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનના ગુણો સ્મરણ કરવાના, ભગવાનનો મહિમા, ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, તમે અત્યારે ઘોર કડી કાળની અંદર અમારા જેવા અનેક મુમુક્ષુ જીવાત્માઓનો ઉદ્ધાર કરવાને માટે પ્રગટ થયા છો. અતિશય મંગળમય મૂર્તિ આપણે ધારણ કરી છે અને અત્યારે સહજાનંદ રૂપે, સ્વામિનારાયણ રૂપે આ જગતની અંદર પ્રસિદ્ધ થયેલા છો. એવા હે પ્રભુ, તમારે શરણે જો કોઈ આવે તો એ જીવ સદાયને માટે સુખીઓ થઈ જાય. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભ અલભ્ય સોલી જીએ જાય જન્મને મરણ. આ સહજાનંદ સ્વામીનો, નિષ્કુળાનંદ સ્વામી કે જો કોઈ આશ્રય કરે ને તો એને સૌથી મોટો લાભ કયો મળે? એનો જન્મ મરણનું દુઃખ છે ને એ કાયમને માટે ટળી જાય. લ્યો, ભગવાનનો શરણો સ્વીકારવાનો સૌથી મોટો આ લાભ છે. અને આપણી કથા આ મનગંજનની સાથે સાથે હરિબળ ગીતા છે અને એની અંદર ભગવાન શ્રીહરિની શરણાગતિનો જ મહિમાન, એની જ વાતો છે. એટલે એ ગ્રંથ દ્વારા આપણે શરણાગતિ વિશે બહુ સમજી શકશું. પણ નિષ્કુળાનંદ સ્વામી કે આ અવસર જે મળ્યો છે ને, લાભ અલભ્ય લીજીએ. હા, લાભ મળ્યો છે
એ અલભ્ય લાભ આપણે લઈ લેવાનો છે. અનેક જન્મ આપણે ધારણ કર્યા પણ આવો લાભ ક્યારેય આપણને મળ્યો નથી. આપણે ક્યારથી આ સંસારમાં રખડતા આવી તમને ખબર છે? ક્યારથી છે કોઈ સ્ટાર્ટ? સ્ટાર્ટલેસ અને એન્ડલેસ છીએ આપણે. આપણે બસ અવિરતપણે શાશ્વત રીતે આ સંસારની અંદર પડ્યા છીએ. ક્યારથી આપણે માયામાં આવ્યા અને માયાનો આપણને સંગ થયો એ ખબર જ નથી. બસ અનાદિકાળથી આપણે માયામય જ આવ્યા છીએ. અરે ભગવાન શ્રીહરિ તો વચનામૃતમાં એમ કહ્યું કે સમુદ્રમાં જેટલું પાણી છે એનાથી વધારે આપણે માતાનું ધાવણ ધાવ્યા છે. તો કેટલી વાર જન્મ્યા ને કેટલી વાર મર્યા, પણ આ અવસરે જેવો આપણને લાભ મળ્યો ને એવો લાભ આનાથી પહેલા ક્યારે મળ્યો નથી. એટલે આ વખતે આપણે લાભ લઈ લેવાનો છે. અત્યારે કેવો લાભ મળ્યો? એક તો આપણને મનુષ્ય શરીર મળ્યું. વળી મનુષ્ય શરીર મળ્યું એ આપણને પવિત્ર ભારતની ભૂમિ જેવા શ્રેષ્ઠ દેશની અંદર, ભલે અત્યારે બેઠા ઓસ્ટ્રેલિયામાં છીએ, તમને એમ થશે કે સ્વામી બેઠા ઓસ્ટ્રેલિયામાં ભારતનું કેમ કે, પણ લગભગ તમે બધા બોર્ન તો ઇન્ડિયન જ છો. હવે આ બધા પાછળ બેઠા અમન ને અક્ષર ને એ બધા અહીંયાના ઓઝી બોર્ન હશે, બરાબર? પણ તો એની લિંક છે એ ક્યાં જાય છે? ભારતમાં. એટલે આપણને એવા કુળની અંદર જન્મ મળ્યો છે, એવા દેશમાં જન્મ મળ્યો છે, અને આ દેશ અને આ કુળમાં જન્મ મળ્યા પછી પણ આ ઉદ્ધવ સંપ્રદાયની પ્રાપ્તિ થઈ. ઉદ્ધવ સંપ્રદાય મળ્યા પછી પણ ભગવાન સ્વામિનારાયણે બાથમાં ઘાલીને પધરાવી આપેલા ભગવાન નરનારાયણ દેવ મળ્યા, અને એ નરનારાયણ દેવના આશ્રિત આ સંતો મળ્યા ભક્તો, આનાથી વધારે બીજો લાભ જગતની અંદર કોઈને નથી મળ્યો. સૌથી મોટા મોટો લાભ છે ને તમને ને મને મળ્યો છે. આવો લાભ જગતમાં બીજા કોઈને મળ્યો નથી. ને એ લાભની સ્વામી વાત કરે કે લાભ અલભ્ય સો લીજીએ, આ લાભ લઈ લેવાનો છે. હવે મળ્યું ખરું, હવે આ તો વારસામાં મળ્યો ને. જો નરનારાયણ દેવ દેશમાં જન્મ, તમારા પરિવારમાં જન્મ, એ તો મળી ગયો. મળવાથી જ કાંઈ લાભ આપણને મળી જતો નથી, લાભ લેવો પડે છે. જેમ કે અત્યારે આ સંતો પધાર્યા, બરાબર? હવે આનો લાભ જેને લેતા આવડે ને લેવો એ જ લઈ શકે. બાકી સંતો અહીંયા છે તો લાભ લેવા માટે આપણે જાવું પડે, એ સંતને શરણે, એ સંતને સેવવા પડે, ત્યારે એ સંતનો આપણને લાભ મળે. અહીંયા કને સોનાના બિસ્કીટનું કેરેટ ભર્યું હોય આખું, એનેથી કંઈ આપણને લાભ નથી જાય થઈ જાય? હે ના થાય. આપણે જ્યારે એને લઈએ, એમાંથી ઘરેણા બનાવો, ધારણ કરો, પહેરો, બતાવો, તો તમે કાંક લાભ લીધો કહેવાય. બાકી અહીંયા કને કેરેટ પડીને પડ્યા હોય એમાં કાંઈ આપણને ફાયદો નથી. એમ આ ભુજનગરથી આટલા સંતો પધાર્યા, કેવા મોટેરા મોટેરા સંતો. હે આ ભગત છે, શ્રીહરિ સ્વામી, બાલકૃષ્ણ સ્વામી, બધાએ મોટેરા વડીલ સંતો, કોઠારી સંતો, સંગીતકાર સંતો, વક્તા સંતો, અનેક સંતો આવ્યા છે. આનો લાભ આપણે લેવાનો છે. જો ભગત કોઠારી સંતો એ તો બસ હવે આજે છે અને કાલે સવારે ઠાકોરજીનો અભિષેક કરીને રજા લેશે. હવે આટલા દૂરથી આવ્યા છે આપણા માટે સમય કાઢીને, તો આપણે ખરેખર એને સેવીને લાભ લઈ લેવો જોઈએ. તો અવસરનો આપણે ફાયદો ઉઠાવ્યો કહેવાય. તો નિષ્કુળાનંદ સ્વામી કે આ અવસરે જે આપણને લાભ મળ્યો છે ને, આ લાભને ગુમાવી બેસતા નહીં. જો આ અવસરે ચૂકી ગયા તો ફરીવાર ક્યારે ભગવાન આવો લાભ આપવાના નથી. હવે ફરીવાર આટલા સંતોના દર્શન થશે હે ક્યારે? આ તો ભક્તો ધન્યવાદ છે સિડની અને પર્થના ભક્તોને કે એ મંદિરના ઠાકોરજીના પંચવાર્ષિક પાટોત્સવ નિમિત્તે આટલા સંતો આવ્યા, અને આપણને તો એના આધારે એમને એમ ફાયદો થઈ ગયો, એમને એમ આ લાભ મળી ગયો. હે તો એ લાભ આપણે ચૂકી ન જાય. નિષ્કુળાનંદ સ્વામી સાવધાન કરે, લાભ અલભ્ય સો લીજીએ, જાય જન્મ ને મરણ. લ્યો જો આ સંતને સેવી લીધા ને, આ સંતનો રાજીપો મળી ગયો, આ સંતના આશીર્વાદ મળી ગયા, તો શું લાભ થશે? જન્મ ને મરણ ટળી જશે. અને આનાથી મોટો જગતમાં કોઈ લાભ ખરો? હે આ મનુષ્ય દેહ પામીને જન્મ મરણ થકી નિવૃત્ત થાય એ જ સૌથી મોટા મોટો લાભ છે. તો એ લાભ આપણે લેવાનો છે. સ્વામી સહજાનંદનું
નામ જપે નર કોય વિઘન ભવ વ્યાપે નહીં સદાય સુખિયો હોય. ભગવાન સહજાનંદ સ્વામીના નામનો જો કોઈ જાપ કરે ને તોય એના વિઘ્ન છે ને બધાય નાશ પામી જાય. લ્યો એને કોઈ વિઘ્ન આવતું નથી. અને અહીંયા કને સ્વામીએ સૌથી મોટું વિઘ્ન એ જ બતાવ્યું છે, જન્મ અને મરણ. ભગવાનના નામનો આશ્રય કરીને પણ જીવ જન્મ મરણ થકી પર બની જાય છે, આ સંસાર સાગર થકી તરી જાય છે. એને ક્યારે જન્મ મરણના ચક્કરમાં ફરીવાર પડવું પડતું નથી. સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ, જુએ ન અવગુણ જીવના કરે ગુના બક્ષીશ. ભગવાનનું ભગવાન પણ બતાવ્યું છે આમાં. ભગવાન શા માટે શ્રેષ્ઠ છે, ભગવાન શા માટે મહિમાવંત છે, ભગવાનના ગુણોનું ગાન વેદો પોકારી પોકારીને શા માટે ગાય છે, તો કે ભગવાન એવા છે કે એ જીવના અવગુણ ક્યારે જોતા નથી. જન અવગુણ પ્રભુ માનત નાહી. લ્યો પોતાના આશ્રિત શરણાગત ભક્ત છે એના અવગુણ ભગવાન ક્યારે જોતા નથી. અને જો ભગવાન ભક્તના અવગુણ જોવા જાય તો ભગવાનની દ્રષ્ટિએ અવગુણ વિનાના કોઈ કોણ હોઈ શકે, કયો દોષ વિનાના કોણ હોઈ શકે. હે જીવ માત્ર માયાના સંસર્ગથી દોષિત થયેલા છે, એમાં કંઈક ને કંઈક દુર્ગુણ છે, દોષ છે. અને ભગવાન તો પરમ વિશુદ્ધ છે, એટલા નિર્દોષ છે, એટલા નિર્દોષ છે કે ભગવાનના લેવલથી જ્યારે જોવામાં આવે ને ત્યારે આ જગતનો કોઈ જીવ નિર્દોષ હોઈ શકે નહીં. અને ભગવાન એમ વિચારે કે તમે બધા નિર્દોષ થાઓ પછી તમારું કલ્યાણ કરીશ, તો કોનું કલ્યાણ થાય? થાય કોઈનું? કોઈનું ન થાય. પણ ભગવાનની એ જ મોટપ છે કે ભગવાન ક્યારે પોતાને શરણે આવેલા જીવનો અવગુણ જોતા નથી. એ ગમે એવો હોય ને પણ શરણે આવ્યો એટલે ભગવાન એના બધા અવગુણ મૂકીને એક નાનકડો સરખો જો ગુણ હોય ને તો એને પણ ભગવાન પર્વતની સમાન ગણે છે. શરણાગત ભક્તનું ભગવાન કાયમને માટે રક્ષણ કરનારા છે, એના તમામ દોષોને ભૂલી અને ભગવાન અણુ સરખો પણ એનો ગુણ હોય ને એને પર્વતની સમાન ગણી અને એને પોતાનું શરણ આપે અને અંતે અક્ષરધામ આપી દે. આવા ભગવાન દયાળુ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે આ ભગવાનનું શરણું અત્યારથી આપણને વાત બતાવે, મન ઉપર વિજય મેળવવો છે ને તો સૌથી પહેલી ભગવાનની શરણાગતિ ખપશે, ભગવાનનો આશ્રય ને ભગવાનનું બળ હશે તો જ આપણે આ મન ઉપર વિજય મેળવી શકશું. સુણી બિરુદ એવું સદા આવ્યો હું શરણ અનાથ, ગ્રહો બાય ગુરુદેવજી નાથ સુણો મમ ગાથ. નિષ્કુળાનંદ સ્વામી કે હે પ્રભુ સહજાનંદ સ્વામી, આવા તમારા ગુણોને સાંભળી અને હું અનાથ છું તમારે શરણે આવ્યો છું. હો ભગવાન કેવા છે? અનાથના નાથ છે. હો અનાથના નાથ, અશરણના શરણ ભગવાન છે. હરિ તુમ અશરણ શરણ કહાવ, ભગવાન અશરણ શરણ છે, અનાથના નાથ છે. હવે અશરણ શરણ એટલે જેને કોઈનું શરણ નથી એને ભગવાન શરણે લેનારા છે, જેના ઉપર કોઈ નાથ નથી, જેનો બીજો કોઈ નાથ નથી એના નાથ થવા માટે ભગવાન તૈયાર છે. હવે અશરણ જીવ બે પ્રકારે થાય. એક તો પોતે ઈચ્છતો હોય કે મને કોઈક શરણો આપે, જે કોઈ શરણો આપે ને એનું હું શરણો સ્વીકારવા તૈયાર છું, પણ એને જગતમાં કોઈ શરણો આપતું ન હોય એવો હાવ નકામો હોય, કાંઈ કામનો ન હોય, હાવ ભંગણ કચરો હોય કે એને કોઈ શરણે લેવા તૈયાર નથી, એવા અશરણને પણ ભગવાન શરણે લેનારા છે. વળી બીજો જીવ બહુ ઉચ્ચ કોટીનો હોય, ઉત્તમ હોય, કે બધા ઈચ્છે કે એ મારે શરણે આવે, મારે શરણે આવે તો હું તરત એને શરણે લઈ લઉં, પણ એ જીવ મક્કમ હોય કે હું તો એક ભગવાન સિવાય બીજા કોઈને શરણે જઈશ નહીં, તો એને પણ અશરણ કહેવાય, એવાને ભગવાન શરણે રાખે. પણ પોતે ઈચ્છતો હોય ને બધા ઈચ્છતા હોય ને ગમે એને શરણે જઈને બેઠો હોય
ઈ શરણાગત કહેવાય એને પછી ભગવાન પોતાને શરણે લેતા નથી, જે અનન્ય બને એને જે ભગવાન પોતાને શરણે લે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે હે પ્રભુ તમે એવા છો અનાથના નાથ એમ જાણી અને હું તમારે શરણે આવ્યો છું, માટે મારું કાયમને માટે તમે મંગલ કરજો. હું આ ગ્રંથનો આરંભ કરું છું, આમાં કદાચ કોઈ વિઘ્ન આવનારું હોય ને તો હે પ્રભુ તમે એ વિઘ્નનો દૂર કરજો. ભગવાન શ્રી હરિની પ્રાર્થના કરી અને હવે નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથની અંદર જે કથા કહેવા ઈચ્છે છે ને એ કથા કહે છે. અને સરસ મજાના એક ડ્રામાના રૂપમાં, રૂપકના રૂપમાં, દેશી ભાષામાં આપણે નાટક કહીએ, નાટકના રૂપની અંદર સ્વામી આપણને આખી કથા સંભળાવે છે. દેહનગર દીવાન દોય નિજ પરતક મન નામ, બને ન બંધવ બેઉને ઠઠેરાડ્યનું ઠામ. નિષ્કુળાનંદ સ્વામી કહે આ દેહ છે ને ઈ નગર છે. નગર કયું છે? આપણું શરીર ઈ નગરી છે. સમજી લેજો, હવે આ કલ્પના કરવાની, તમને થિંક કરવાનું છે. ઓકે, આખો સ્ટેજ તમારા માઇન્ડની અંદર ક્રિએટ કરો કે એક સ્ટેજ છે બસ, અને એની અંદર આપણે રૂપક રોલ કરવાનો છે. હવે આપણે બધાએ પોતે આ કથા કેની છે? કેની? યજમાનોની, મારી, વક્તાની. તો આપણી પોતાની, મનગંજનની નહીં. હવે કેની ચાલુ થશે? મારી પોતાની. સમજી ગયા ને? તમને બધાને એ જ થિંક કરવાનું છે કે આ મારી કથા છે એમ. મને વિચારવાનું આ મારી, તમને વિચારવાનું તમારી, પાડોશીની નહીં. હા, નહીતર કે યજમાને કરાવી એટલે એની એમ નથી કે મંદિરના કમિટીવાળાની કે મોટા ભગતની કે નાનાની કે સંતોની, કોઈની નહીં. કેની? જસ્ટ ફોર મી, જસ્ટ ફોર મી. આ મારી જ છે, મારા માટે જ છે, મારો જ ડ્રામા સ્વામી આખે આખો રજૂ કરે છે. તો આપણે મન ઉપર વિજય મેળવી શકશું. જો બીજા ઉપર ઢોળ્યું તો બીજા જીતશે, પણ આપણે હારી જવાના. સમજ્યા ને? એટલે હવે આ શરીર છે જે મારું શરીર છે એ જ એક નગર છે, મેલબર્ન છે, સમજી લો, બરોબર, દેશ છે. એક શરીર જ રૂપી નગરની અંદર બે દીવાન છે, એક નિજમન, બીજો પરતક મન. એ બે દીવાન છે પણ બંનેને અરસપરસ બહુ વેર છે. કેવું વેર? તો કે દેવો ને દાનવ જેવું. બે છે ભાઈ, દેવો ને દાનવ, એક બાપ અને બે મા એના ભાઈ છે, પણ બાપ તો એક જ છે એનો. એમ બે ભાઈ છે, એક બાપના દીકરા, પણ બે ને કેવું વેર? દેવો ને દાનવનું વેર તો પ્રસિદ્ધ છે ને, એના કરતા પણ ભયંકર આ બંને વચ્ચે વેર છે, બે દીવાન છે. વેર એટલા માટે છે કે બંને પોતે પોતાનું સામ્રાજ્ય જમાવવા ઈચ્છે છે, કે મારું શાસન ચાલે એમ. હવે મને મારું ચલાવવું હોય ને તમને તમારું ચલાવવું હોય તો આપણા બે વચ્ચે ઓફિશિયલી તકરાર થાય, ફાઇટિંગ થાય જ ને. તો બસ એટલા માટે નિજમન અને પરતક મન વચ્ચે ફાઇટ થાય છે. એમાં પ્રોબ્લેમ શું થાય? આખું શરીર રૂપી જે નગરી છે ને એ ભડકે બળે છે, સમજી લો. યુદ્ધ થાય ત્યારે નુકસાન તો કેને જાય? આખીર તો દેશને જ નુકસાન જાય ને. ભારત કે પાકિસ્તાન વઢે, નુકસાન કેને જાય? બંને દેશને જ નુકસાન જવાનું છે. તો આ શરીર રૂપી નગરી છે એ નગરીની અંદર કન્ટિન્યુ ફાઇટ થાય છે, એને કારણે શરીરની અંદર કાયમને માટે બળતરા ચાલુ જ છે, ભડકે બળે છે. કોઈ કોઈ ના કેણને માને નહીં મહાવીર, બળભર બાંધે બાકરી સળગ્યું વેર શરીર. હવે કોઈ કોઈને નમી દેતા નથી અને કોઈ કોઈની વાત માનવા પણ તૈયાર નથી. જો નિજમન કે તું આમ કર તો એ પરતક મન માનતો નથી, અને પરતક મન કાંઈ કહે તો એ નિજમન કાંઈ માનતો નથી. બસ બંને પોતાના અહંકારને લઈ હું કરું હું કરું એમ મંડી અને યુદ્ધ કરે છે, એને કારણે આ શરીર છે એ સળગ્યા કરે છે. એટલે આવી રીતે નિષ્કુળાનંદ સ્વામી એક ડ્રામા ક્રિએટ કર્યો છે, અને ઇનસાઇડ આપણા અંતરની અંદર જે થાય છે ને એનું એક્સરે કર્યું. એક્સરે સમજો ને તમે, હવે ખાલી એમને આ સિમ્પલ કેમેરા છે, ડીકેસ એનો કેમેરો ખાલી આ બોડીને જ અત્યારે શૂટ કરે, પણ ઇનસાઇડ શું હાલે એ કાંઈ કોઈ પણ આઈટી ડિપાર્ટના આપણા કોઈ યુવાનો અંદરનું બતાવી નહીં શકે. બતાવી શકશે અંદર શું હાલે?
અંદર જે હાલે છે રહ્યું એ નિષ્કુળાનંદ સ્વામી હવે તમારી આગળ ને મારી આગળ રજૂ કરે છે, બતાવે છે આપણને પ્રત્યક્ષ દેખી શકાય એવી રીતે કે આપણી અંદર કેવું ચાલે છે એ આખું રૂપકના રૂપની અંદર સ્વામીએ બતાવ્યો છે. પણ એક વસ્તુનું અનુસંધાન રાખજો, નિજમન અને પરતક મન જે બે દિવાન કીધા એ બે કોણ છે? હવે સમજી લો કે આ શરીર છે એ એક નગર છે, જીવાત્મા છે એનો રાજા છે, અને બે દિવાન બતાવ્યા, એક નિજમન અને પરતક મન. હવે હંમેશા રાજા કરતાં દિવાન અલગ હોય ને, તો આપણે આમ વિચારીએ તો આપણે મન તો એક જ છે ને, નથી તો બે મન કેમ બતાવ્યા? તો નિષ્કુળાનંદ સ્વામીએ જે નિજમન છે ને એ જીવ છે, એ જ રાજા છે. પણ રાજા એ નિજમન એ રાજા છે કારણ કે એ જીવ જેવું ઈચ્છે છે, જીવને જે સંકલ્પ વિકલ્પ, જીવને જે વિચારધારા છે, જીવને અનુસરનારો ધર્મભૂત જે જ્ઞાન છે એ જ નિજમન રૂપે સ્વામીએ વર્ણવ્યું. અર્થાત નિજમન એ સાક્ષાત જીવાત્મા, અને પરતક મન એટલે જીવની અગેન્સ્ટમાં વિષયથી વાસિત થયેલું, દૂષિત થયેલું આપણું મન કે જે વિષય ભોગવવા ઈચ્છે છે એ પરતક મન છે. આ બંનેને દિવાન બનાવ્યા છે. અર્થાત જીવનો જ એક કિરણ સમજી લો, એક વિચાર છે, જે શુભ વિચારો છે એ નિજમન છે, અને મનના જે અશુભ વિચારો છે એ સ્વયં મન પોતે જ એ પરતક મન છે. એટલે જીવ અને મન વચ્ચેની આ લડાઈ છે. એની અંદર આપણે જીવને જીતાડવાનો છે તો એ કેવી રીતે આ શરીરની અંદર એનો કજિયા કંકાસ થાય છે, અંતે લડાઈ આખી થશે, અને લડાઈની અંદર બંને મન અને જીવ પોતપોતાનું સૈન્ય લઈને ઊભા રહે છે, એની સેના છે બહુ મોટી, એ સેના કેવી રીતે લડે છે અને કેના સંગથી કોના બળથી કોનો વિજય થાય છે, અને અંતે મન ઉપર જીવ વિજય પ્રાપ્ત કરી અને આ કાયાનગર ઉપર એટલે શરીર રૂપી નગરીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી અને બધાને સુખિયા કરે છે, આવો એક ડ્રામા સ્વામી અહીંયા રજૂ કરે છે. તો હવે બંનેની ફાઇટ ચાલુ થાય છે. તૈયાર છો ને તમે? હા, ફાઇટ કરવામાં આપણે ઓલવેઝ રેડી હો. હા, હવે પરતક મન કહે છે, પરતક મન કે પરહરી નિકળ નિજ મન બાર, વડા સુવાદ ન કીજીએ આપણો જીવ ઉગાર. પરતક મને નિજમન સામે પ્રહાર કર્યો, એ કે હે નિજમન એટલે કે જીવ, તું હવે બારે નીકળી જાય, અહીંયા કને તારું સામ્રાજ્ય હાલવા દઈશ નહીં, હવે તો મારું શાસન મારે જમાવવું છે, અને તું મારી સામે વાદ ન લેતો કારણ કે હું ભાયડો બહુ બળવાન છું, તને જીતવા દઈશ નહીં. હવે અત્યારે જે સ્વામી ડ્રામાની શરૂઆત કરી એ અનુસારે અત્યારે કાયાનગરીની અંદર પરતક મનનું સામ્રાજ્ય છે. હવે તમે બધા વિચારો કે આપણી અંદર આ કાયાનગરી છે અત્યારે કોનું સામ્રાજ્ય છે, મનનું કે જીવનું? અત્યારે કોણ રાજ હલાવે છે? જો જીવ રાજ હલાવતો હોય તો યુ ડોન્ટ વરી, તો તમને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તો ઓલરેડી તમે વિજય પ્રાપ્ત કરેલા છો. પણ જો મન અત્યારે સામ્રાજ્ય હલાવતું હોય એવી ખબર કેમ પડે તમને? તો તમને જે મનમાં ઈચ્છા થાય એવું જો આપણા દ્વારા આચરણ થઈ જાય, એવા ક્રિયા થઈ જાય, તો સમજી લેવાનું કે મનનું સામ્રાજ્ય છે. અને જીવ જે સંકલ્પ વિકલ્પ કરે ને એ પ્રમાણે જો આપણું બધું ઇન્દ્રિયો કામ કરતી હોય તો સમજી લેવાનું કે જીવનો ધાર્યું આ નગરીમાં થાય છે, તો કાંઈ વાંધો નથી. પણ બી ઓનેસ્ટ, આપણે બધાને ખબર છે કે અત્યારે કેનું સામ્રાજ્ય છે? કેનું છે? મનનું, બરોબર ને? તો એ મન ઉપર હવે જીવનું સામ્રાજ્ય સ્થાપવું છે તો હવે આપણે નિજમન કહે એ પ્રમાણે કરવાનું. નિજમન કહે તું નરેશ નહીં, કાલી ન કીજીએ વાત, ખરી પડે તે ખમશે જેને માથે જાત. નિજમન કે તું એ બહુ વાયડો ન થા, હે, કારણ કે રાજા તું નથી, તું તારી જાતને રાજા માની લે એ બરોબર, બરોબર ને? તે માની લીધું કે હું આ કાયાનગરીનો રાજા છું, પણ વાસ્તવિકતા એ તું રાજા નથી, તું ડાયરેક્ટ મને બારે નીકળવાનો ઓર્ડર કરે છે, તો પેલું યુદ્ધ કર, મેદાનમાં ઉતર અને મને હરાવ, મારા ઉપર વિજય પ્રાપ્ત કર,
પછી ખબર પડે કે કોણ જીતે અને કોણ હારે છે ને કેનું સામ્રાજ્ય થાય, કેને બારે નીકળવું પડે. તો પરતક મને કીધું, જાત કારણ નવ જાણીએ, માટી પણ પડ્યું મેદાન, એહ અંજસ નવ આણીએ, નિજમાન નર નિદાન. એ કે તું એ બહુ અભિમાન ન કર, જ્યારે હું રણભૂમિમાં આવીશ ને ત્યારે તને પણ ખબર પડી જશે કે ભાયડો કેવો શક્તિશાળી છે. નિજમન કે મન મેલીએ, હાલવું પોલે હાથ, શિષસાટાની સાયબી, વેરવડાને સાથ. નિજમન એટલે જીવ કે હે મન, અમારા જેવા મોટાની સાથે વેર બાંધું, એ તો માથું દીધા જેવું છે, તારી એટલી તાકાત છે નહીં ને ખાલી ખાલી ઊંચો ન થાય. હે, જો યુદ્ધ થશે તો તારું શીશ કપાઈ જશે, તું હાર પામી જઈશ, માટે ખાલી ખાલી મોટી મોટી વાતો ન કર. બાકી તે શું શું ધંધા કર્યા ને એ બધી મને ખબર છે. મન તે દેહ દોરગમાં કર્યા અને રાકાજ, પ્રભુતણા પર તાપ શું રહે ન તોરું રાજ. હવે નિજમન કે હે મન, તે આ કાયા નગરીની અંદર જેવા જેવા ધંધા કર્યા છે ને એ બધી મને જાણ છે, એ બધું હું જાણું છું કે મનુષ્ય દેહ ધરી અને તે શું શું કર્યું છે એ બધી વાતની મને ખબર છે, પણ મને તો ભગવાનનું બળ છે. ઓ આ નિજમન જુઓ, નિજમને એમ નથી કીધું કે હવે હું મારી બળથી મારી તાકાતથી તને બારો કાઢીશ એમ નહીં, પણ પ્રભુ તણા પ્રતાપ શું રહે ન તોરું રાજ, ભગવાનના પ્રતાપે કરી અને હું તને ઉખેડી નાખીશ. મારી તાકાત નથી, પણ ભગવાનનું બળ લીધું છે, ભગવાનનું શરણું મેં સ્વીકાર્યું છે, માટે તને હરાવતા મને કાંઈ વાર લાગશે નહીં. પણ હે જીવ, જીવ મનને કહે છે કે હે મન, તે આ મનુષ્ય શરીર તને મળ્યું અને આ કાયા નગરીની અંદર તે આટલા વાર સુધી સામ્રાજ્ય કલાવ્યું અને આટલા સમય સુધી તે શું શું કામ કર્યું ને એ બધી મને ખબર છે. એટલે હવે જીવ છે ને મનને કહે છે કે તે કેવા કેવા ધંધા કર્યા છે. અને આપણા સંતોએ આ જીવ અને મનનો જે સંવાદ છે એને કાવ્યના રૂપની અંદર વર્ણવ્યો છે. જીવ મનને સંભળાવે છે કે તે કેવા કેવા ધંધા કર્યા. આપણે પણ સાંભળીએ અને સંભાળીએ, કદાચ આપણે એવું તો નથી કર્યો ને. હરે સ્વામી. મનુષ્ય દેહ ધરીને મોરત તે શું કરી કમાણીજી, સ્વાન તણી પહેરે પર તો ડોલે બોલે મીઠ્યા વાણીજી. મનુષ્ય દેહ ધરીને મૂરખ તે શું કરી કમાણીજી, સ્વાન તણી પહેરે પર તો ડોલે બોલે મીઠ્યા વાણીજી, બોલે મીઠ્યા વાણીજી. પેટ ભર્યાનો ઉદમ કીધો, રાત દિવસ ધન રળિયોજી, નરતનનું માતમ નવ જાણ્યું, પશુ જાતિમાં ભળિયોજી. મનુષ્ય દેહ ધરીને મૂરખ તે શું કરી કમાણીજી, સ્વાન તણી પહેરે પર તો ડોલે બોલે મીઠ્યા વાણીજી. જીવ મનને કહે છે કે હે મન, ભગવાને કૃપા કરી અને મનુષ્ય શરીર આપ્યું છે અને અત્યાર સુધી માની લે તું આની અંદર રાજ કરતો તો, પણ તે કર્યો શું? ઇન્દ્રિયોને તે આગળ રાખી અને તારી મનમાની કરી છે. ભગવાને તને બનાવ્યો તો માણસ હતો, પણ તું કેની પેઢે રહ્યો? સ્વાનની પેઠ્યો.
કૂતરા જેવું જીવન જીવ્યો છે, બધી જગ્યાએ બસ વિષયની અંદર જ તું એકદમ રચ્યો પચ્યો રહ્યો છે. પેટ ભરવાને માટે તે રાત દિવસ ન કરવાના બધી પ્રકારના ધંધા કર્યા છે. ભગવાને તને આવું મહિમાવંત કેવું, તો કે દેવતાઓ પણ ઈચ્છે એવું દુર્લભ મનુષ્ય શરીર આપ્યું, પણ તું એના દ્વારા જે લાભ લેવો જોઈએ લાભ ન લઈ શક્યો અને ઉલટાનો મનુષ્ય મટીને પશુ જાતિની અંદર જઈને ભળી ગયો. આ જીવ છે એ મનને સંભળાવે છે કે તું યાદ કર કે તે આ શરીરની અંદર કેવા કેવા કુકર્મ કર્યા છે, માટે હવે તો સામ્રાજ્ય તારું આ કાયા નગરમાં હું રહેવા દઈશ નહીં. અને આપણે પણ ભક્તો વિચાર કરવાનું છે કે ભગવાને આપણને દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો, કદાચ અત્યાર સુધી આપણે આ મનુષ્ય જન્મ દ્વારા જે લાભ લેવાનો હોય લીધો કે નથી લીધો. જો લાભ લેવાય છે તો નો વરીઝ, પણ જો ના લેવાતો હોય ને તો નુકસાન બહુ મોટું જાય છે. દિવસો આપણા એમને એમ વ્યર્થ ચાલ્યા જાય છે, તો હજી પણ અવસર છે, હજી પણ સમય છે. જો ચેતી જાશો ને તો આ મનુષ્ય જન્મ દ્વારા આપણે બહુ મોટો અલભ્ય લાભ લઈ શકવાના છે. અત્યાર સુધી કેવું કેવું કર્યું છે જીવ મનને સંભળાવે છે. અરે માત પિતા સુત બંધવ મેરી અંતે નહીં કોઈ તારાજી, આવર દાહરવાને કાજે સર્વે મળ્યા તું તારાજી. પિતા સુત બંધવ મેરી અંતે કોઈ નહીં તારાજી, અવરદારવાને કાજે સર્વે મળ્યા દુતારાજી. સગા કુટુંબી સૌ મળીને લૂસી ચૂસી લીધો જી, છેલી વારે સ્વાર્થ સાંધી જમને આગે દીધો જી. કુટુંબી સૌ મળીને લૂસી ચૂસી લીધો જી, છેલી વારે સ્વાર્થ સાંધી જમને આગે દીધો જી. કાગળ ઘણી ઘણી ના કાઢી, કાગળ ઘણી ઘણી ના કાઢી, લેખા જમણા લેશે જી, બ્રહ્માનંદ કહે સૌ વાસેથી કાઈ ન માણ્યો કહેશે જી, કાઈ ન માણ્યો કહેશે જી, કાઈ ન માણ્યો કહેશે. પરતક મન આ કાયા નગરની અંદર પોતાનું રાજ હલાવી અને વિષયની અંદર રજ કાયમને માટે રચ્યો પચ્યો રહ્યો છે. સારું સારું જોવામાં, સારું સારું ખાવામાં, સારું સારું સાંભળવામાં, સ્પર્શ કરવામાં, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરવાની અંદર પાપના પોટલા બાંધ્યા, અને એને કારણે અંતે પછી જમપુરીની અંદર જઈ અને આ કાયા નગરીનો વાસ્તવિક રાજા જે જીવ છે ને એ ત્યાં કને ધોકા ખાય છે, એને દુઃખ પડે છે. એટલા માટે હવે જીવ મનને કહે છે કે તે અત્યાર સુધી તો મને અનેક જન્મની અંદર આમ હેરણ કર્યો, પણ હવે હું તારું સામ્રાજ્ય નહીં હાલવા દઉં, હવે તું મારા ઉપર નહીં વિજય પ્રાપ્ત કરી શકે, કારણ કે પ્રભુ તણા પર તાપ શું રહે ન તોરું રાજ, હવે તારું રાજ હું આ કાયા નગરીમાં રહેવા દઈશ નહીં. કાઢું કાયા કોટ થી મનવા મૂળ ઉખેડ, તસ્કર રાય ના તખત માં પ્રજા પામે બહુ પીડ. હવે તો તને હું આ કાયા નગરીમાંથી કાઢી મૂકીશ, કારણ કે તું ચોર છે. રાજા ખરો, પણ કેવો ચોર રાજા. એ ચોર રાજા શું કરે, બધી પ્રજા પાસેથી લૂંટે. લૂંટે એટલે પ્રજા છે એ સહેજે સહેજે દુઃખી થાય.
તો આ બધી ઇન્દ્રિયો રૂપી પ્રજા છે એના પાસેથી બધી આ વિષયની લૂંટ કરાવે છે અને એને કારણે અંતે બધાય દુખી થાય છે, માટે તારા જેવા ચોર રાજાને હવે આ કાયા નગરીમાંથી હું કાઢી મૂકીશ, એને હવે રહેવા નહીં દઉં. મોઘો દેહ મનુષ્યનો મળે ન મૂલ્ય ને માટ, હરિ ભજન વિના હારિયો દુર્મતી વાળી ડાટ. ભગવાને આ મોઘો મનુષ્યનો જન્મ આપ્યો કેવો બહુ અમૂલ્ય છે, પણ તે ભગવાનનું ભજન અત્યાર સુધી કર્યું નથી. અત્યાર સુધી જેટલા મારા દિવસો ગયા ને બધા એમને એમ વ્યર્થ ગયા, એળે ગયા, મારી જિંદગી એમને એમ હાલી ગઈ. દુર્મતી તે મારી ડાટ વાળી નાખી. શું કીધું મનને? હે અભાગ્યા, મારી ડાટ વાળી નાખી. લ્યો તમે કીધું કોઈ દી મનને એમ? હે, આપણે તો અમારું મન બહુ સારું, હો બહુ ધજે, બહુ સારા સારા સંકલ્પ કરે, જોવાના ને ખાવાના ને ફરવાના ને, હે, પણ આવા સંકલ્પ કરી દુર્મતી કહેવાય જીવે કહી દીધું હે અભાગ્યા તે મારી બધી ડાટ વાળી નાખી. અને આપણી જે ડાટ વાળે પછી એનું સામ્રાજ્ય રહેવા દેવાય? એટલે હવે મન છે એના ઉપર જીવ વસ્થવા માટે તૈયાર થયો, એનો રાજ્ય પોતાનો સ્થાપવા માટે. એને કીધું સ્વાર્થ તારો સારિયો હારિયો હીરો હાથ, નીકળ હવે તું નગરથી સંગ લઈ તારો સાથ. હે મન, તારું જેટલું સામ્રાજ્ય છે ને એ બધાએ તારા સામ્રાજ્યને લઈને હવે તું આ નગરમાંથી બહાર નીકળી જા. હવે તારું જોર હું હાલવા દઈશ નહીં. તારો મેં વિશ્વાસ કર્યો, તે કીધું એમ કર્યો ને, એમાં મારી ડાટ વળી ગઈ, મારી આવરદા હાલી ગઈ, અરે મને કેટલું બધું નુકસાન થઈ ગયું, માટે હવે તારી વાત નહીં માનું, હવે હું મારી તાકાત વાપરીશ અને મારું સામ્રાજ્ય હલાવીશ. માટે તારા જેટલા સાથીદારો છે, કેવા કેવા સાથીદારો ખબર? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, અદેખાઈ, રાગ, દ્વેષ, આ બધાય મનના સાથીદારો છે, એનું આ સૈન્ય છે. એટલે જીવે કહી દીધું કે હવે તું બહારે નીકળી જા. ત્યારે પ્રતક મન હવે રિટર્ન જવાબ આપે છે. કહે મન કેમ કાઢી શકે પંચ જોધા મુજ પાસ, ટકે નહીં પગતા હેરો ઘાલી સમુખમાં ઘાસ. હવે બંને હામ હામે આવી ગયા હો બોલવામાં. બોલો, પેલી યુદ્ધ થાય તો પેલું તો બોલા બોલીનું થાય ને, પેલી બોલા બોલી થાય ને પછી ઠોલા ઠોલી થાય, એટલે અત્યારે બોલા બોલીનું હજી યુદ્ધ ચાલે છે. હવે પરતક મન એટલે જે આપણે મન છે, માઇન્ડ જીવને કહે છે કે તું ભલે મને બહારે નીકળવાનો ઓર્ડર કરી દીધો, પણ તને ખબર નથી મારી પાસે કેવડો મોટો સૈન્ય છે, મારી પાસે 5 મોટા યોદ્ધા છે, એવા બળવાન છે કે તારો પગ ઉખેડી નાખશે પણ અમારા પગ ડગવાના નથી, અરે તને હરાવી અને તારા મુખમાં ઘાસ ઘાલી દેશો. પેલા હારતા ને તો મુખમાં ઘાસ લેવું પડતું, એટલે તને હાર પમાડી દેશો. કેવા મોટા યોદ્ધા છે ને કયા કયા છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ગણી જે પંચ, તેહ આગળ કોઈ ટકવા રેવા ન પાવે રંચ. 5 મોટા યોદ્ધા છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ 5 શું છે? શું એ પંચ? વિષય. આ 5 વિષય છે એ મનના મોટા યોદ્ધા ને મુખ્ય યોદ્ધા છે, અને એને કારણે એ મન હંમેશા બધાય ઉપર વિજય મેળવે છે. એ મનને કોઈ હરાવી શકતો નથી. મોટા મોટા શક્તિશાળી હોય ને ગમે એવા ભલભલા, એ પણ આ 5ની આગળ હારી જાય. અરે એટલી બધી વડાઈ કરી એ મનને, મને કેટલી વડાઈ કરી સાંભળો. જનની એ કોઈ જાયો નહીં પંચ વિષયની પાર, સિદ્ધવાયક વખાણીએ હમણા પામી સહાર. મન કહેવા લાગ્યો કે હે જીવ, તારી શું વાત, આ જગતની અંદર કોઈ એવી માં નથી કે એણે એકે એવો પુત્ર જન્માવ્યો હોય કે મારા આ 5 યોદ્ધા છે ને એના ઉપર વિજય મેળવી શકે, એવો કોઈ જણ્યો જ નથી હજી સુધી. કોઈ જનેતાએ
એવાને જન્મ નથી આપ્યો કે આ પંચ વિષય ઉપર પોતાનો વિજય પ્રાપ્ત કરી શકે, માટે તું મુખથી બહુ વાયડાઈ ન કર, તને તો હમણાં ચપટી વગાડતો તને હાર પમાડી દઈશ. જીત્યો ન દીઠો જગતમાં આગળ મુજ અમીર, ખરી પડે સૌ ખડભડે ધરે નહીં કોઈ ધીર. આ જગતની અંદર આ પાંચની સામે જીતનારો કોઈ દીઠ્યો નથી. આની આગળ તો ભલ ભલા હારી ગયા હો, ગમે એવા હોય ને આ પંચ વિષયની આગળ હારેલા છે. ગમે એવો ધીરવાન પુરુષ હોય તો પણ એ આ પંચ વિષયની આગળ ખડભળી ઉઠે છે. અને આપણે ઇતિહાસોની અંદર જાણીએ છીએ, નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યની અંદર ઘણી બધી કથાઓ લખી છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષયને કારણે કેવા મોટા મોટા હારેલા છે. સ્પર્શ થકી નારદજી, લ્યો નારદ એક બ્રહ્મર્ષિ કહેવાય, દેવતાઓને પણ ઈ પૂજનીય છે, સાધુ સમાજમાં અગ્રગણી કહેવાય. આવા દેવર્ષિ નારદ એક સ્ત્રીના હાથનો સ્પર્શ કર્યો ને પોતાના પદ થકી પતનને પામી ગયા, પરણવાની ઈચ્છા થઈ ગઈ નારદજીને, તો ઈ સ્પર્શ થકી પરાભવ પામ્યા કહેવાય. રૂપ જોઈને ઇન્દ્ર બ્રહ્મા શિવ ચરુણ ચંદ્ર ઇત્યાદિ બધાય મોટા મોટા જે શક્તિશાળી છે, દેવ છે, પૂજનીય છે, મોટી પોસ્ટ ઉપર બેઠેલા છે, પણ એક એવું સ્ત્રીનું રૂપ જોવે ને તો પોતાના પદ થકી પતનને પામી ગયા. ઇન્દ્રએ અહલ્યાનું રૂપ જોયું અને એની સાથે સંભોગની ઈચ્છા કરી અને પોતાના દેવપણાને દૂષિત કરી નાખ્યો અને આખાએ શરીરની અંદર ભગ બની ગયા. આ બધાએ રૂપ થકી પતનને પામ્યા છે. એકલ શૃંગી ઋષિ વનની અંદર રહે જેને સ્ત્રી પુરુષનો જ્ઞાન નથી, કોણ સ્ત્રી કહેવાય કોઈ પુરુષ કહેવાય એને ખબર નથી, એવો એક યોગી પુરુષ પણ આ લોકના મિષ્ટાન પદાર્થ એના સ્વાદની અંદર રસની અંદર આસક્ત બન્યો અને એક સ્ત્રીના બંધનમાં આવી ગયો. અને જેને સ્ત્રી પુરુષનું જ્ઞાન ન હતું એવો એક સાધુ, એવો એક બ્રહ્મચારી, એવો એક યોગી સ્ત્રીની સાથે સંસાર માંડીને ગ્રસ્તાશ્રમની અંદર જોડાઈ ગયા, એક રસથી પરાભવ પામ્યા. ગંધ થકી અજામિલ પવિત્ર બ્રાહ્મણ એક વેશ્યાએ સૂંઘેલું ફૂલ એનું એણે સુગંધ લીધી, એને કારણે અજામિલ જેવો પવિત્ર બ્રાહ્મણ એ પોતાના બ્રહ્મત્વને ભૂલી અને શુદ્રવત જીવન જીવવા માંડી ગયો. આવા તો અનેક ઇતિહાસો આપણે કથાઓની અંદર સાંભળતા હોઈએ છીએ. એટલે મોટા મોટા પરાશર, સૌભરી, પર્વત, બૃહસ્પતિ, યયાતિ, આગ્નિદ્ર, દીર્ઘતમા આ બધાના ઇતિહાસો નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણવ્યા છે કે આ બધાએ કોઈક શબ્દથી, કોઈક સ્પર્શથી, કોઈક રૂપથી, કોઈ રસથી, કોઈ ગંધથી પરાભવ પામ્યા છે. અને આ બધાએ મોટા મોટાને આપણે વગોવીએ બરોબર, એ વગોવા જેવા કોઈ છે નહીં. માત્ર તમને અને મને સાવધાન કરવા માટે જેમ અત્યારે સ્વામી રૂપક બતાવે ને એમ એ લોકો પ્રેક્ટિકલ કરી ગયા કે તમે કોઈ આમ ફસાતા નહીં. અને આપણે પણ અત્યારે આના ઉપર શું વિજય પ્રાપ્ત કરી લીધો એમ, હે આપણે પણ બધા આ તો કદાચ એક એકમાં આવ્યા, મને ને તમને બચાવવા માટે બતાવ્યું, પણ આપણે તો પાંચે પાંચ વિષયથી હારેલા છીએ, એકે વિષય ઉપર આપણો કાબુ છે નહીં, બધાએ થકી આપણે હારેલા છે. અને ઈ પંચ વિષય, ઈ પાંચ યોદ્ધા છે જ એવા મજબૂત. ભગવાને મહારાજે વચનામૃતમાં કહ્યું, તત સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટે છુ કોન્વ ખંડિત દીહ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોસિન મયેવ માયા. ભગવાન જી આ માયા છે ને એમાં ખાસ સ્ત્રી રૂપી એક માયા એ જે ભગવાને બનાવી છે એના થકી કોઈ બચી શક્યો નથી. ઋષિમ નારાયણ મૃતે, એક ભગવાન નરનારાયણ દેવ સિવાય ઈ જે છે માયા એના થકી કોઈ બચી શક્યો નથી. આજે રૂપવાન સ્ત્રીઓને જોઈ ભલ ભલા છે ને એની અંદર આસક્ત બની જાય અને પોતાનો ધર્મ છે ને એ ભૂલી જાય છે. એમ જે વિષયની અંદર આવી જાય અને વિષયની અંદર રચ્યા પચ્યા રહે છે એ બધાએ પરાભવને પામેલા છે. એટલા માટે આપણા સંતો, નંદ સંતો આપણને કહે છે કે ક્યારે વિષય વિકાર
એની અંદર ક્યારેય લેવાઈ ન જતા, જો વિકાર કે વિષયની અંદર લેવાઈ જશો તો બહુ મોટું નુકસાન થશે, માટે વિષયથી ખાસ બચજો, એને કારણે મોટા મોટા દુઃખી થયા છે, અરે ત્રિવિધ તાપની અંદર બધાએ તપ્યા છે, માટે ક્યારે આ વિષય જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ મોટા મનના યોદ્ધા છે, એના થકી ખાસ સાવધાન રહેવાનું છે. વિષય વિકાર જેણે કીધેલા વિષય વિકાર જેણે કીધેલા તેને દુખય પરજી ત્રિવિધ તાપને જાડમાં બળે ગર જુગ મારજી વિષય વિકાર જેણે કીધેલા ધન નારીને ગણી દાખલી રાત દિવસ રુદધારી દેમ સ્વાન શુકર પેરે બોલતા ગયા નરતન હારી દેમ વિષય વિકાર જેણ કીધેલા જે જે વિષયની અંદર આસક્ત થયા છે ને એ બધાને વિષય દુખી કરી નાખ્યા છે. જો કોઈક રૂપની અંદર આસક્ત થઈ જાય, આપણને જોવાની ઈચ્છા થાય ને એ ના મળે ને ત્યાં સુધી આપણે દુખી થયા જ કરી અને કદાચ એ જગતનું રૂપ હોય ને આપણને મળી ગયું અને એની મોજ માણીને તોય પાછા અંતે તો દુખી જ થવાનું. એવા શબ્દ સાંભળવાની ઈચ્છા થઈ અને શબ્દ ના મળ્યા ત્યાં સુધી માણસ દુઃખી થાય અને એવા જગતના શબ્દ સાંભળીને કદાચ અત્યારે બે ઘડીનો આનંદ લે તો અંતે તો એ શબ્દ દ્વારા દુઃખી જ થવાનો છે. માટે આ આંખ દ્વારા રૂપ, કાન દ્વારા શબ્દ, આપણા ચામડી દ્વારા સ્પર્શ, મન દ્વારા સંકલ્પ વિકલ્પ, જીભ દ્વારા સ્વારા સ્વારા સ્વાદ, આ બધાયની જો અતિશય ઈચ્છા વર્તી હશે અને એની જો ઈચ્છા હશે ને એની ચાહનામાં જીવને ખૂબ દુઃખી થવું પડશે. એટલે આપણા સંતો ના પાડે કે એની બહુ આશા ન રાખો, કારણ કે વિષય થકી માત્ર ને માત્ર દુઃખ મળવાનું છે. તમે પૂર્વે પણ જો ઇતિહાસની અંદર મોટા મોટાને કલંક લાગ્યા છે, કેમ આ પંચ વિષય જગત સંબંધી એની આશા કરીને એમાં જો લેવાણા તો એને ખૂબ દુઃખ પડ્યું અને માણસ મટી અને એ પશુની પંક્તિની અંદર ભળ્યા છે, એને મનુષ્ય શરીર થકી જે લેવાનો લાભ હતો એ લઈ નથી શક્યો. રૂપ જોઈને કેવા કેવાને નુકસાન થયું છે સ્વામી બતાવે છે. પડી તના બાળે જે માજી રૂપાવંતી નારીઓ નીરખી નર નાસ પામે તે માજી દેહ વિદેશે ડોલી તને બાર્યા ભંડારજી તોય તૃષ્ણા તેની નવટડે ઉલટી વાદે પારજી વિષય વિકાર જેણે કીધેલા તે
કય પારજે ભોગ સંસારે ભોગવી કોઈ તૃપ્ત ન થાય જે ઇન્દ્રિય યોટે અપાર છે વિષય નિરે ના ભરાય જે ખોટામાં માનાખોડીયું વૈરાગ્યવાત ન વિચારે જે દયાનંદ કહે એવા નરને ચાલ્યા અવસર હરીજે એજ વિષય વિકાર જડ કે દલા તેને દુખય પર જે વિષય વિકાર જડ કે દલા વિષય વિકાર જડ કે દલા દયાનંદ સ્વામી કહે પતંગી હોય ને એને રૂપની બહુ ઈચ્છા હોય. તમે જોયું પહેલાં તો દીવા કરતા તો દીવા લગે પતંગીઓ આવે ને અત્યારે એવો જે ટાઈમ હોય ચોમાસાનો ત્યારે એવા ઝીણા ઝીણા જીવડા થાય એને રૂપ બહુ ગમે તો લાઇટની બાજુમાં આવે તાપ મળે અને પછી બળીને મરી જાય એમ રૂપ થકી પતંગીઓ નાશ પામે તો આ જગતની અંદર રૂપ જોનારા નર છે ને સ્વામી કે નાશ પામી જાય. રૂપવંતી નારીઓ નિરખી નર નાશ પામે તેમ જ અતિશય રૂપની જો આશા હોય ને તો રૂપને કારણે પણ જીવને બહુ મોટું નુકસાન થાય છે. માટે એ રૂપરૂપી જે યોદ્ધો છે એના થકી પણ ઘણા ઘણા બધા પરાભવ પામેલા છે. વળી આશા તૃષ્ણા ઈ કોઈની પૂરી થવાની નથી થઈ પણ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે ભોગ જે એવા છે ઈ ભોગ પોતે અતૃપ્ત છે જેના દ્વારા ભોગ આપણે ભોગવીએ છીએ એવી ઇન્દ્રિયો છે ને એ પણ અતૃપ્ત છે ને પાછી બહુ ઊંડી છે. ગમે એટલા આપણે વિષયના ભોગ ભોગવશું તો પણ ક્યારે તૃપ્તિ થવાની નથી. માટે સમજી અને પાછા વળશું તો ચોક્કસ આપણે એના થકી બચી શકશું. માટે સંત કહે છે કે વૈરાગ્યની વાત મનમાં ચોક્કસ વિચારવી. જો વૈરાગ્યનો વિચાર કરશું તો આપણે એના થકી પાછા વળી શકશું. બાકી આ પાંચ મોટા યોદ્ધા છે એના થકી આ જગતની અંદર કોઈ બચી નથી શક્યો. જીત્યો ન દીઠો જગતમાં આગળ મુજ અમીર ખરી પડે સૌ ખડભડે ધરે નહીં કોઈ ધીર. આ પંચ વિષયની આગળ મન કહે છે મોટા મોટા બધાએ હાર પામી ગયા છે. માટે જીવ તો પણ બહુ વાયડાઈ ન કર વડાઈ ન કર પણ જો તારે જો તારી તાકાત બતાવવી જ હોય ને તો પછી તું મેદાનમાં આવ અને મારી સાથે યુદ્ધ કર. ત્યારે નિજ મન કહે નથી મળ્યો ખરો જો ખેદ કું કોઈ ભાડ્યા સૌ તે ભાગતા પણ જીત આજ તો જોય. તને ઘણા બધા મળ્યા હશે પણ મારા જેવા કોઈ મળ્યા નથી. મને તું જીતી લે તો તું સાચો મળદ કહેવાય. મળદ તો તું સાચો કે જો તું મને જીતે તો બાળક નહીં જે બીમરે જપ્ય નામનો જાપ ડેડક બહુતે ડાંભિયા પણ મળ્યો ન મણી ધરસાપ. જેટલા જેટલા મોટાને તે ડાંભ્યા ને હરાવ્યા એ બધા કેવા હતા
દેડકા જેવા હો, હા દેડકા ઘણા બધા હરાવ્યા પણ ભાયડો તો મણીધર સાપ છે હો, હા તારા જેવા દેડકા ને કેટલા ને ખાઈ જઈશ, મારા ઉપર જો તું વિજય મેળવે તો તું સાચો એમ. પડશે પરતક પારખું મુજ તુજનું મેદાન, રણમાં પગરો પી રહે નરસો સુર નિદાન. હવે નિજ મને કીધું એ કે ક્યારથી હું મારી વડાઈ કરું ને તું તારી વડાઈ કરે, એના કરતા હવે હાલને પ્રેક્ટિકલ કરી લઈ, મેદાનમાં આવ અને હામ હામે આવી, ત્યાં કને યુદ્ધ થાય ને ત્યાં સાચું પારખું થાય, બોલવામાં તો કેના બાપનું જાય જાય, દીધા રાખો એમ, બોલવામાં કાંઈ વાંધો આવતો નથી, માપ્યા વિના જોખ્યા વિના આપણે તો વાડાઈ કરવાની હોય, પણ સાચું પારખું ત્યારે થાય કે જ્યારે હામ હામા રણમેદાનમાં આવે અને ફાઇટ થાય, ત્યારે જે પોતાનો પગ ટકાવી રાખે એ સાચો મળદ કહેવાય, એ સુરવીર કહેવાય. માટે હવે તું આવી જા, હોય સચેત હવે સો બધો સજી સર્વ સમાજ, લડી ભૂમિ સો લીજીએ રીજે ન મળે રાજ. તારે જો કાયા નગરીમાં તારું સામ્રાજ્ય ચલાવવું હોય તો આવ મેદાનમાં, કર તારી સેના તૈયાર, યુદ્ધ કર અને મને હરાવ તો તું તારું સામ્રાજ્ય સ્થાપી શકે, પણ હું તો મણીધર નાગ છું, તને જીતવા દઈશ નહીં. એટલે પરતક મન હવે પોતાની સેનાને તૈયાર કરે છે. મન કહે ફોજ માહેરી વર્ણવી સુણાવું વીર, કામ ક્રોધ લોભ મોહ અળગ જો ધમીર. મોટા પાંચ તો પેલા બતાવ્યા ને, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ મુખ્ય પાંચ યોદ્ધા છે. એના ઉપરાંત કામ ક્રોધ લોભ આ બધાય અડગ યોદ્ધા, કે એ ક્યારે રણભૂમિમાં પીછે હટ કરતા નથી, એ પોતાનો પગ જો આમ મૂક્યો એટલે ત્યાં ને ત્યાં ટકી રહે, ભલે ને સામે ગમે એવો શત્રુ આવે, તો આ દોષો કોઈના હઠાવ્યા હટતા નથી. વળી આશા તૃષ્ણા ઈર્ષા નિંદા અવિદ્યા આ બધી સ્ત્રીઓ રૂપી પણ એના સૈન્યની અંદર સ્ત્રીઓ પણ સૈનિકો છે, ખાલી પુરુષો નહીં સ્ત્રીઓ છે, એ પણ એની સાથે યુદ્ધ કરે. એ બધી કેવી છે તો કુટિલ કુમતિ કુબુદ્ધિ, આવી બધી એની ફોજ છે મનની. વળી બીજા ઘણા બધા સૈનિકો છે, રાગ દ્વેષ રહે સદા હાનિ વૃદ્ધિને હે, શોક હર્ષના સેનમાં ખડછડ ખે ધૂખે. ઈર્ષા અદેખાઈ રાગ દ્વેષ હાનિ વૃદ્ધિ હર્ષ શોક આ બધું નાનું મોટું બહુ બધું સૈન્ય છે, સંકલ્પ વિકલ્પ આવા બધાય આ મનના સૈનિકો છે, અને પંચ વિષય ઈ એના મુખ્ય યોદ્ધા છે, અને એને આધારે આવડું મોટું સૈન્ય રહ્યું છે. માટે ભિન્ન ભિન્ન ચહાય ભોગને નાનાવિધ નિર્વાણ, રાત દિવસ રાચ્યો રહે એમ હોય જન્મ હેરાણ. મન કહે છે કે આવડું મોટું મારું સૈન્ય છે, એના દ્વારા આ જીવ છે ને એ કાયમ ને માટે વિષયની અંદર રચ્યો પચ્યો રહે છે, ને એને કારણે આખું જીવન હેરણ થાય, દુખી જ થયા કરે. કારણ કે આ મનનો જ્યારે સામ્રાજ્ય હોય ત્યારે એ જીવને આ બધાય વિષયો દ્વારા, આ બધાય જે સૈન્ય છે ને એના દ્વારા અલગ અલગ વિષય ભોગવા આવે, અને એને કારણે જીવ છે એ દુખી થાય છે. માટે મન કહે છે હાર જીતના હેત શું, મેલે ન કદીએ મરોડ, ચાલે ચાળે ચોગણા કરે ઉપાસન ક્રોડ. જેતા પદારથ જગતમાં તેતા ઉપર તાન, અનેક ઈચ્છા ઉરમાં ઠરે નવરતી ઠાન. હવે આ બધું એનું સૈન્ય છે, એના દ્વારા મન શું કામ કરાવે છે, જીવની પાસે વિષય ભોગવાવે. જેટલા જગતમાં પદાર્થ હોય ને બધાની ઈચ્છા થાય, બધાએ ભોગવવાની ઈચ્છા કરે, એમાં જીવ ક્યારે પ્રભુ ભજન કરવા નવરો થતો
નથી આ ભોગવી લઉં આ સાંભળી લઉં આ ખાઈ લઉં આ પી લઉં આ જોઈ લઉં આ સ્પર્શ કરી લઉં એમ કાયમને માટે સતત એની અંદર જ રચ્યો પચ્યો રહે છે એટલે ક્યારે જીવ નવરો થતો નથી અને અંતે દુખી થાય છે નિજ મન નીકળ બાહેરો કાંસ જ હો લઢવા સંગ આજ તું નવ ઉગરે જી તું રણજંગ એકે જો તારી ઈચ્છા હોય તો કાં તો તું નીકળી જ જા બારો મારું આવડું મોટું સૈન્ય છે એનાથી જો ડરીને હારી ગયો તો નીકળી જા ને કાં ઈચ્છા હોય તો હવે તું તારું સૈન્ય તૈયાર કર અને તું રણ મેદાનમાં આવ મારી સામે ને યુદ્ધ કર પણ આજે તને હું જીવતો મૂકીશ નહીં આજે તો તને હરાવવાનો છું ઉગરીશ નહીં કહે કટક તોરો કેટલો નિજ મન લે હવે નામ સેના તારી સુણવા હૈયે તે મારે હામ હવે તારું સૈન્ય બતાવ મેં મારું સૈન્ય બતાવ્યું હવે તું તારું સૈન્ય બતાવ કે તારું સૈન્ય કેટલું છે એમાં કેવા કેવા યોદ્ધા છે હું પણ સાંભળવા ઈચ્છું છું કારણ કે યુદ્ધ જેની સાથે કરું એ સામેલું સૈન્ય કેવું શક્તિશાળી છે એ હંમેશા જાણી રાખવું પડે તો આપણે પ્રિપેર થઈ અને યુદ્ધ કરી શકીએ એટલે હવે નિજમન પોતાનું જે સૈન્ય છે એનું વર્ણન કરે છે કે મારા સૈન્યની અંદર કેવા કેવા મોટા યોદ્ધાઓ છે પણ એ બધો યોદ્ધાઓનું વર્ણન કરે એ હવે આપણે આવતીકાલે સવારના કથા પ્રસંગની અંદર સાંભળશું અત્યારે અહીંયા કને જ રણભૂમિની અંદર પરતક મન પોતાનું સૈન્ય તૈયાર કરીને ઊભું છે અને હવે એની સામે નિજમન પોતાનું સૈન્ય ઉતારશે અને પછી ખરેખરું યુદ્ધ થશે એ બધી કથાઓ આવતા કથા પ્રસંગની અંદર અત્યારે અહીં જ પ્રભુના મંગલમય નામ ઘોષની સાથે કથાને વિરામ બોલો શ્રી નરનારાયણ દેવની શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભજે સદા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વક્તા વંદનીય શ્રી સભામાં મનગજન કથાનું શ્રવણ કરતા તમામ ભક્તજનોને સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ સુંદર મજાની વક્તાશ્રીએ વાત કરી મન વિશે આ બધો મનનો કજી હોય કેવો છે મન બધે લઈ જાય હરવા ફરવા બધે લઈ જાય જો આપણે વિશેષ કાંઈ વાત નહીં કરી તમે બધા થાકી ગયા છો એટલે જલ્દી જલ્દી જઠરમાં વૈશ્વાનર રૂપે ભગવાન રહેલા છે એ તૃપ્ત થાય એવા ઉપાય કરશું બહુ સુંદર મજાની વાત કરી કે મન છે એને જીતવા માટે શું શું કરવું જોઈએ હજી તો આ ઉપર છલું સ્વામી કહે છે પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં સુંદર મજાની વાત કરી મન છે કેના જેવું છે ભૂત જેવું છે તમે બધા ભૂત જોયું છે જોયું એ જોવું છે ભૂતનો કામ શું એ નવરું પડે એટલે ખાવા તૈયાર થાય એટલે માણસને જ્યાં ત્યાં લઈ જાય એટલે આપણે બધાને ધ્યાન રાખવું મન આપણે ક્યાંય લઈ ન જાય હા ભગવાનના સંબંધ હોય ત્યાં લઈ જાય તો વાંધો નહીં કંઈક સુંદર મજાનું રણિયામણ સ્થળ હોય એને જોઈને પણ ઈશ્વરનું એમાં દર્શન કરવું પણ એ બધું જોઈને પછી જો ભગવાન ભૂલાઈ જાય તો મન આપણે ખેંચી ગયું કહેવાય આવી સુંદર મજાની વાત સ્વામીએ વાત કરી હવે આજના દિવસે એક સંતના આપણે આશીર્વચન લઈશું તો ભુજ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શાસ્ત્રી સ્વામી નારાયણમુનિ સ્વામીને હું વિનંતી કરીશ કે આ સભાને રૂડા આશીર્વાદ આપે પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણમુનિ દાસી સ્વામી યમ સદા પરિભવજ્ઞમભીષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનું તમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વંદનીય વક્તા મહોદય પ્રાતસ્મરણીય સંતો વાલા ભક્તો ભાઈઓ અને બહેનો
આજને દિવસે અહીં આ મંદિરને મેલબર્ન મંદિરને છઠ્ઠો પાટોત્સવ ઘનશ્યામ મહારાજ નર નારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ આ દેવોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ પાંચ પાંચ વર્ષ પૂરા થયા છઠ્ઠું વર્ષે પૂરું થઈ ગયું પંચવાર્ષિક પાટોત્સવ ઉજવ્યો છઠ્ઠો પાટોત્સવ પણ આજે આવી ગયો ભલા ભક્તો શંકરાચાર્યનું વાક્ય છે દિનમ પિરજની સાયમ પ્રાત શિશિર વસંત પુનરાયાત કાલ ક્રીડતિ ગચ્છતિ આયુ તદપિ ન મુંચતિ આશા વાયુ એક પછી એક દિવસો ચાલ્યા જાય હો આપણામાંથી ચાલ્યા જાય ખબર ન પડે દીપકભાઈ કેટલા મોટા થઈ ગયા એટલા દિવસ મને થઈ ગયા હવે અક્ષય મોટો થવા માંડી ગયો હોય સમય આપણા હાથમાંથી ચાલ્યો જાય રહ્યો પણ સમય ચાલ્યો જાય ને એની અંદર જો કામ થઈ જાય તો કામ થઈ ગયું નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યમાં લખ્યું છે તડિત તે જે મોતી પરોવો તે પ્રમાદી કેમ પરોવી શકે પરોવે હોય પ્રવીણ પુરાજે તર્ત તૈયાર રહે તકે દ્રષ્ટાંત આપ્યું કે વીજળીનો ચમકારો થાય અને એમાં મોતી પૂરવું હોય તો પૂરવાય કારણ કે કેટલી વાર પ્રકાશ હોય અને એ પ્રકાશની અંદર મોતી પૂરવી લેવું હોય પૂરવી શકે દોરાને બરાબર મીણ પાઈ તૈયાર કરી રાખે મોતી હાથમાં રાખે એ પ્રકાશ થાય અને પૂરવી દે તો મોતી પૂરવાઈ જાય એ જ રીતે વાલા ભક્તો આપણું જીવન છે ને આવું છે ખબર પડે એમ નથી પાણીના પરપોટા જેવું શાસ્ત્રને સત્સંગ જીવનમાં બીજા પ્રકરણમાં સ્વામિનારાયણ ભગવાને જ્યારે પહેલી ઉપદેશની શરૂઆત કરીને પહેલી ઉપદેશની ત્યારે આ વાત લખી છે અને એ વાત લખીને ત્યારે મહારાજે દ્રષ્ટાંત સહિત બતાડ્યું કે નાગ હોય નાગ નાગ અને એ નાગ મોઢામાં ડેટકું પકડ્યું હોય પછી ડેટકો મોઢામાં નાગ નાગના મોઢામાં છે અને નાગ ઉપર માખી ગણગણતી હોય એ માખીને પકડવા જાય તો પકડી શકે કેથી મોર નાગ એને પૂરું કરી જાય નાગ એને પૂરું કરી જવાનો છે એટલે ખાસ આપણે આ સમજવાનું છે મહારાજ કે આપણે ભગવાનના ભક્ત થયા છીએ ભગવાનના ભક્ત થયા છીએ ભગવાનની ઓળખાણ થઈ છે તો હવે આ કરવાનું છે શું કરવાનું છે તો મહારાજે ચોખી જો એનું મહારાજ જેટલી જેટલી બાબતમાં આગળ વધ્યા છે ને એમાં ક્યાંય પાછળ નથી રહ્યા અને એટલે સુધી રાખ્યું છે કે આપણે જે કંઈ કરીએ એમાં બધી અંદર અનુસંધાન રાખવું જોઈએ એનો અર્થ એવો નથી કે તમે ભગવાન મળ્યા અને સત્સંગ મળ્યો એટલે બધું છોડી દેવાનું રાત દી ભગવાનનું ભજન કરવા મંડી જવાનું સ્વામિનારાયણ ભગવાન ચોખ્યું એની અંદર ઉપદેશ લખ્યો અજરા અમરાવત જ્ઞેયો વિદ્યામર્થમ ચ સાધયેત ગૃહિત ઇવ કેશેશુ મૃત્યુના ધર્મમાચરેત પૈસા કમાવા હોય અને ભણવું હોય તો હું અજર છું અમર છું એમ સમજીને કમાવાનું એમ નક્કી કરીએ કે કાલ કેને જોઈએ હવે આ મકાન બનાવીને શું કરશું તો બને મકાન મારે અંદર અખંડ રહેવું છે સતત ત્યાં રહેવું છે આ અનુસંધાન રાખીને મકાન બનાવીએ પૈસા કમાઈએ વિદ્યા ભણતો હોય એમ વિચારે કે કોને કાલ જોઈ છે એના કરતાં રહેવા દેને મોજ કરવા દેને તો એ પાસ થાય નહીં અને એ જ રીતે મારો કાળ છે એ મારો ચોટલો પકડીને ઊભો છે એ અનુસંધાન રાખી અને ભગવાનનું ભજન કરીએ તો ભગવાન ભજી શકાય અને એ બાબતની અંદર વાલા ભક્તો શાસ્ત્રની અંદર આપણે ભગવાન ભજીએ આપણે ભગવાન મળ્યા આપણે આ મંદિર મળ્યું હવે એ મંદિર મારું હું એ મંદિરનો એવી નિષ્ઠા રાખી ભગવાનનું ભજન કરશો ને તો ભગવાન આપણે ક્યાંય છોડવાના નથી આપણા આપણે રાખવાના છે આપણે એમની એનું સુખ સાચું આપવાના છે અને નિષ્ઠા એ નિષ્ઠા કેટલે સુધી હો અમારા ગુરુ કહેતા એક દ્રષ્ટાંત આપતા કે એક ગામની અંદર ચોરી થઈ પછી ચોરી થઈ
એટલે ચોર ભાગ્યો, પાછળ સૈન્ય પડ્યું. એ સૈન્યને સૈન્ય ચોરને પકડવા માટે આગળ દોડતું જતું હતું અને ચોરે વિચાર કર્યો કે હવે મારે ક્યાંક સંતાવવું પડશે. આમ નજર મૂકી તો ક્યાંય સંતાવવાની જગ્યા દેખાણી નહીં. બનેલું એવું કે બે દિવસ પહેલાં જ ત્યાં યુદ્ધ ખેલાઈ ગયેલું, અને યુદ્ધ ખેલાઈ ગયેલું એમાં 100-200 માણસો મરી ગયેલા. એના મડદાની લહારો પડીતી હો, આમ ગોઠવેલા મડદાઓ પડ્યા હતા. વિચાર કર્યો કે આમાં કોઈ જોશે નહીં, એટલે બરાબર મડદા વચ્ચે જઈ અને સૂઈ ગયો. મડદા વચ્ચે જઈને સૂઈ ગયો અને બરાબર સૈન્ય આવ્યું, એને જોયું, આ તો ક્યાંય પગ દેખાતા નથી, અદૃશ્ય થયું. પગી આવ્યો, ચારે બાજુ ચેક કર્યું, એ કે ગમે તે કહો, આ મડદાની અંદર જ ચોર ગયેલો છે અને આની અંદર જ છે, આમાંથી પકડવાનો છે. કઈ રીતે પકડવો? એટલે સૈનિકોને દીધા ભાલા કે એમ કરો, જેટલા જણા સૂતા છે ને એને છાતીમાં ભાલા ભરાવતા જાઓ, કે જે જીવતો હશે એ બોલી જશે, કે જીવતો હશે એ બોલી જશે, ઊભો થઈ જશે, ચોર પકડાઈ જશે. પણ બનેલું એવું કે જ્યારે મડદામાં ચોર સુવા ગયો ને ત્યારે મડદા બોલ્યા, હો મડદા, કે અમારી અંદર ન સૂતો અમારી લાજ ગુમાવીશ. કે એટલે વિચારમાં પડી ગયો કે તમારી લાજ હું શું ગુમાવીશ, કે તું જીવતો છે, અમે મરેલા છીએ, તને કાંઈ પણ સજા થશે તું બોલી ઉઠીશ, કાલ સવારે અમારા મડદાનો કોઈ વિશ્વાસ નહીં કરે કે આ મરેલા છે. કે એટલે આને વચન આપ્યું હો કે મને ગમે એટલું દુઃખ પડશે તોય હું તમારી લાજ નહીં ગુમાવું. મડદામાં સૂતો તો ઓલાએ ભાલા લઈ અને એક પછી એક ભાલા ખોંચતા આવે છાતીમાં, હો, કોઈ મળદું હોય બોલે, કોઈ બોલ્યું નહીં, અને જીવતાના છાતીમાં ભાલું ખોસ્યું ને એ પણ બોલ્યો નહીં, હો, એમને મડદાની જેમ સૂતો રહ્યો. ભાલા ખોસવાવાળા બારે આવી ગયા કે આમાં નથી ચોર. કે ઓલા પગીએ ફરી તપાસ કરી, પગી કે માનો ન માનો ચોર આની અંદર જ છે. તમે અમે ભાલા ખોસ્યા, જીવતો હોય તો બોલો જ, કાંક તો અહંકારો નીકળવો જોઈએ ને, કે કાંઈ અહંકારો નથી નીકળ્યો, આમાં ચોર નથી. પગીએ ફરી તપાસ કરી, ફરી કીધું કે હજી એમ કરો, બળતો અગ્નિ બધાના મોઢામાં મૂકો. કે નહીં બોલતો હોય ને તોય બોલશે બળતા અગ્નિને કારણે. અને બધાના મોઢામાં અગ્નિ મૂકવામાં આપ્યો તોય મળદું ના બોલ્યું, જીવતો ઓલો ચોર ન બોલ્યો, ન બોલ્યો તે ન જ બોલ્યો. અને આખીરમાં અંતે રાજાને બોલાવવામાં આવ્યો અને રાજાએ જાહેરાત કરી કે હવે અમને ખબર છે ચોર આની અંદર છે, પણ તારી પરીક્ષા પૂરી થઈ છે, બસ તું હવે ઊભો થઈ જા, એટલે તને સજાય નહીં થાય અને તને રાજની અંદર સન્માનપૂર્વક રાખવામાં આવશે. અને ત્યારે મડદા બોલ્યા, હો, કે તે મારી લાજ રાખી છે એટલે હવે તને રાજાનું રાજ મળશે. કે વાલા ભક્તો, આપણે ભગવાન ના થયા છીએ, ભગવાન ના થયા છીએ, ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો છે, અને એમાંય હવે ભગવાનના થયા પછી બસ માત્ર આપણે આપણા સત્સંગની, આપણે આપણા મંદિરની, આપણે આપણી પ્રણલિકાની લાજ રાખશું ને તો ભગવાન સ્વામિનારાયણ એ સિંહાસનમાં બેઠા બેઠા એમ કહેશે કે બસ હવે તને મારા અક્ષરધામનું રાજ આપી દઈશ, તને કોઈ ચિંતા કરવાની નથી. પણ ખાસ કરવાનું આ છે, મનગંજનની કથા કહો, હરિબળ ગીતાની કથા કહો, એ શીખાડે. આપણે ભગવાનના ભક્ત થયા છીએ અને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, હવે આપણા માટે અધૂરું કાંઈ છે નહીં. અધૂરું છે તો એટલું કે જે કંઈ ખામી છે એ આપણી અંદર રહેલી છે. વાલા ભક્તો, એ ખામી ભાંગવા માટે આવા પાટોત્સવના આયોજનો થાય, આટલા આટલા સંતો આવે અને એ ખામી ભાંગી અને આપણે ખરા ભગવાનના ભક્ત થઈએ, અને ભગવાન સ્વામિનારાયણ પણ તમારા ઉપર એવી કૃપા કરે કે આવી શક્તિ ભગવાન આપે, આપણે નિષ્ઠાવાન ખરા ભગવાનના ભક્ત થઈએ, પક્ષવાળા ભગવાનના ભક્ત થઈએ, આપણું મન ગમે એવી લાલસાઓ આવે ને તો એ ન ડોલે એવી ભગવાન શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તો, આજે અમારો આખીર દિવસ છે, આવતીકાલે અહીંથી અમારી વિદાયગીરી છે. નરનારાયણ દેવના દર્શન
ત્યાં કરશો અને તમને યાદ કરશો અને ભગવાન નરનારાયણ દેવ, ભગવાન ઘનશ્યામ મહારાજ, ભગવાન રાધાકૃષ્ણ દેવ અને પૂજ્યપાદ મહંત સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી આદિ વડીલ સંતોને તમારા ખૂબ સારા સમાચાર આપશો અને કહેશું કે બસ આવીને આવી આ હરિભક્તો ઉપર અમિત દ્રષ્ટિ રાખતા રહો કે જેને કારણે એ દિવસે દિવસે સત્સંગની અંદર આગળ વધતા રહે. સજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીએ સુંદર મજાની વાત કરી, જેને જેને આશરો તેને તેની લાજ. મહારાજે આપણે શિક્ષાપત્રી આપી એમાં જેના જે ધર્મો કયા છે એ પ્રમાણે આપણે રહીએ તો આપણે શ્રીજી મહારાજની લાજ રાખી કહેવાય. એટલે વચનમાં વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રમાણે રહેવું તો અંતકાળે જેવી રીતે પેલા મળદાની અંદર રહેલો જે માણસ છે એને મળદાની રાજ રાખી તો ભગવાન રાજા એને રાજ આપ્યું, એવી રીતે જો આપણે ભગવાનના વચનમાં રહીશું, એના જે નિયમો છે આપણે જે પંચવ્રતમાં આપ્યા છે એમાં રહીશું, એને લાજ રાખતા રાખતા વચનમાં રહેતા રહેતા શરીર છોડશું ને તો અંતે ભગવાન છે પોતાનું પરમ પદના આપણે અધિકારી બનાવશે, એવી સુંદર મજાની વાત પૂજ્ય નારાયણ મુનિ સ્વામી વાત કરી. હવે હું પૂજ્ય પાર્ષદવર્ય જાદવજી ભગતને વિનંતી કરીશ કે આવશે અને આ સભાને રૂડા આરસી વચનો આપશે. પૂજ્ય પાર્ષદવર્ય જાદવજી ભગત. પૂજ્ય સમસ્ત સંતો વાલા હરિભક્તો સર્વેને જય સ્વામિનારાયણ. ખરેખર અહીંયા આવ્યા આનંદ થયો. સમજ્યા, મેલબોર્ન છે તો ભલે કચ્છથી છેટું કે ઇન્ડિયાથી છેટું, પણ આ ભૂગી આવ્યા ને તમને આટલા હરિભક્તો જોઈને જ આનંદ થયો કે કચ્છમાં આટલા હરિભક્તો બળધિયામાં નહીં હોય, સભામાં હોય, પણ અહીંયા મેલબોર્નમાં આટલા હરિભક્તો અહીંયા ભેરા થયા. બધા એક બળદિયાના નથી કે રામપરના નથી કે નાણપરના નથી કે એક ગામના ક્યાંયથી, કોઈ ગુજરાતમાંથી આવ્યા ને કોઈ કાઠિયાવાડમાં થયા, કોઈ સૌરાષ્ટ્રમાં થયા, કોઈ ગિરનારમાંથી પણ આવ્યા. બધા તમે બેઠા હો સમજા અહીંયા એક થઈને મહારાજનું ભજન ભક્તિ કરી રહ્યા હોય સમજા. આ ખરેખર તમારા આનંદની વાત. સ્વામિનારાયણનો સત્સંગી દુનિયાને છેડે ત્યાં જાય ને તો ભગવાન સાથે લઈને જાય. બરાબર હે કે પહેલી તમ વડીલ સંતોએ આપણા માટે દીધી શિક્ષાપત્રી, દીધી આપણા માટે પૂજા, દીધી માળા, દીધી આ બધું. તમે જ્યાં દુનિયાને છેડે જાઓ ત્યાં લઈને જાજો. એ લઈને આવ્યા ને તમે ભેરા થઈને આવા મંદિર કર્યા. કોઈ એકલો મંદિર તો ન કરી શકે ને. બધા ભેરા થઈને સરસ મજાનું આ મંદિર કર્યું, આવા દેવ પધરાવ્યા, આવો સત્સંગ થાય. એ વડીલ સંતો અહીંયા આવ્યા, માન સ્વામી, કેશવ પ્રસાદ સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, નિરન મુક્ત સ્વામી, કૃષ્ણ પ્રસાદ સ્વામી, એ બધી વડીલ પેઢી અહીંયા આવી અહીંયા કને આચાર્યજીમાંને બોલાવીને આ દેવની સ્થાપના કરી સમજા. હવે આપણે બીજું શું જોઈ જોઈ, કંઈ અધૂરું તો નથી અહીંયા કને સત્સંગ કરવામાં. પણ ખરેખર હવે આમાં કેટલા સાધુના ભગતે ને કેટલા ભગવાનના ભગતે. ભગવાનના ભગતો રોજ આવે ને સાધુના ભગતો ને જેની સાધુ હોય ને તેની આવે પછી કોઈ વંજાઈ જાય પાછા. એવું તો નથી ને અહીંયા કને, પણ થોડું થોડું હોય. ધંધાવાળા માણસો ઠીક છે, ચાર દી આપણે રજા લઈ લઈએ કે ટાઈમ લઈ લઈ, પણ કાયમ ટાઈમ નહીં લઈ શકતા હો. પણ એટલીસ્ટ ખાસ બધાને ભરમણ છે ને, ગમે એમ ખટકો રાખીને દરરોજ એક વખત તો ભગવાનના દર્શન કરી જાવા. બનતા સુધી તમે નોકરીમાં કે નીકળ્યો કો ધંધામાં નીકળ્યો ને, ગાડીનું સ્ટેરિંગ આટલું જ વારું હોય તો એક બે મિનિટ કે પાંચ મિનિટ લાગે ઘનશ્યામનું મુખ્યું જોવાઈ જાય. નાના દેવનું આવા દેવના દર્શન થઈને જાઓ ને તમારો આખો દિવસ સફળ જાય. જા બનતા સુધી બધા કરજો, થાય એટલું કરવાનું, એવું નથી કે ફરજિયાત કરવાનું હોય. આપણે કહેતા શનિવારનું રવિવારનું જ મંદિરે જવાય, પછી બેઠાય ગપ્પા ડઈ,
શું આપણે શનિવારના રવિવારના જ જમી છે? દરરોજ આપણે જમી છીએ ને આપણે બધું કરીએ છીએ. આપણે જો એ જ કરી શકતા હોય તો ભગવાનનું ભજન ને ભક્તિ કેમ ન કરી શકીએ આપણે? માટે બધા ખટકો રાખી ભગવાન ભજજો, સત્સંગ કરજો. અમે તો હવે આજના મહેમાન, કાલ તો જય સ્વામી નારાયણ અહીંયાથી નીકળશે ને 29 તારીખના છે ભુજ નાના દેવના દર્શન કરશે. સમજા? આ બધા મોટા મોટા સંતો આવી ગયા. જો હવે વડીલ સંતો બધા થાકા કેશવ પ્રસાદ સ્વામી ધામ ગયા, ભક્તિવલ્લભ સ્વામી ધામ ગયા, આ બધા મોટા મોટા હમણાં જ ધામમાં હાલે ગયા. હવે માન સ્વામી થાકા ને પ્રેમ પ્રકાશ સ્વામી થાકા ને વડીલો બધા થાકા. હવે તમારા માટે આ જુઓ, આ પેઢી છે બધી, આ વડીલ લાઈને આગળ બેઠી છે ને, તમારા માટે આ ઈ છે બધી. હવે આ બધા સદગુરુ મંડળધારીઓ ઈરા, અને કોઈ સિયડા સ્વામી ભલે દેવકૃષ્ણ સ્વામી મંડળધારી, પણ સિયડા સ્વામી એટલા એટલા, બાલકૃષ્ણ સ્વામી મંડળધારી, કેશવ જીવન સ્વામી મંડળધારી, લક્ષ્મી પ્રસાદ સ્વામી મંડળધારી, અને કોઈ મહાપુરુષ સ્વામી એના મંડળધારી તો એ જ છે. એ મંડળમાં જે કરે એ થાય. હરીશરૂપદાસ સ્વામીને મંડળનો દેવ પ્રકાશ કરે એમ જ થાય, બરાબર હે? અને કોઈ અક્ષર પ્રકાશસિંહ આવ્યા, નાણમુનિ બધા મંડળધારીઓ છે, મુખ્ય સંતો છે બધા. આજે તમારા કને આખો સત્સંગ અહીંયા આવી ગયો. સાધુ સમાજ, મુખ્ય સમાજ અહીંયા જ છે. હવે વડીલ તો બધા હવે થાકાલા છે, હવે કોઈ દિવસ આવે કે ના આવે, પણ આ સંતો તમારી પાસે આવ્યા છે. અમે તો કદા બી ચાલીના નીકળી ગયા છીએ, પણ આ હજી તમારી પાસે રહેશે ને, સત્સંગનો પૂરેપૂરો લાભ લેજો એની પાસે. સમજા? ખરેખર આપણે મહારાજે આ પૃથ્વી ઉપર આવી ને સત્સંગની પ્રવૃત્તિ કરાવીને પહેલાં તો મંદિરો કરે. સમજા? મંદિરો કરીને દેવ પધરાવ્યા. અમદાવાદ હોય કે ભુજ હોય કે વડતાલ હોય કે જૂનાગઢ હોય કે ધોલેરા હોય કે ગઢપુર હોય કે જ્યાં દેવ પધરાવ્યા, તો ઉંમરે ઊભીને બધા હરિભક્તોને કહ્યું કે આ દેવ પધરાવ્યા છે. ભલે નાના દેવ કે લક્ષ્મીનારાયણ, આમાં હું રહ્યો છું, આ દેવની તમે સેવા કરજો, એ મને પ્રત્યક્ષ સેવા મળી એ. સમજ્યા? આ બધું મહારાજે કહેલું છે ને. આપણે દેવની સેવા કરી છીએ, તમે ફૂલની ફૂલની પાંખડી તમારા દેવ હોય તો માનો તમે જૂનાગઢવાળા, તો જૂનાગઢને રાધારમણ દેવને કાંઈ પણ ધર્માદો પોગાડવાનો, ને કચ્છના હરિભક્તો કચ્છિયા કે નાના દેવને પોગાડે છે, ને કદા બી કોઈ રહી ગયા હતા ને તો પોગાડજો થોડો ધર્માદો કમણીમાં. મહારાજ રાજી થશે કે મારું વચન પાડ્યું. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું ને, અમારા સત્સંગી દસમો કે વીસમો ભાગ દેવનો કાઢવો. દેવનો કાઢશો તો રાજી થશે. હંમેશા તળાવ છે ને, તળાવમાં પાણી ભરાય ને, પછી ક્યાંય ઓગણ નો ને પાણી, તળાવ ફાટી જાય પછી, બરાબર? ફાટે કે ન ફાટે? હે દીપકભાઈ, તેમ ઓગન તો થોડોક રાખવો જ પડે. બાકી લક્ષ્મી ચંચળ છે, કોઈ બધી વર્ષો સુધી કે પેઢીમાં એમ એટલી એટલી રહેવાની તો નથી. ત્રણ પેઢી ચાર પેઢી રહીને વરી ઉથલે, બીજા કને જાય, બીજા કને જાય, બીજા કને જાય. ને દેવીને આસુરી બે પ્રકારની સંપત્તિ હોય. જો આસુરી સંપત્તિ ક્યાંક આવી ગઈ હોય તો આપણી પાસે હોય લઈ જાય, અને દેવી સંપત્તિ આવી તો તમારી પાસે રહે ને તમને સુખી કરે ને સુખી રાખે. બાકી હંમેશા નીતિ નિયમથી કમાવું, મહારાજનું ભજન ભક્તિ કરવી, અને એ આવી રીતે દરરોજ સત્સંગ કરતા રહેજો. સમૂહ રહી મહારાજનું ભજન ભક્તિ કથા વાર્તા ધ્યાન માળાને માનસી પૂજા આપને કરવાનું છે. મહારાજે ઘર ઘર મંદિર કર્યા, વ્યક્તિ વ્યક્તિ મંદિર કર્યા. બધા જે તમે અહીંયા કને આવ્યા છો, ઘરે મંદિર નાનું કર્યું હશે, સવારે થાળ થાય ઠાકોરજીને ધરીને પછી તમે જમતા હશો. પણ વળી મહારાજે કહ્યું, વ્યક્તિ વ્યક્તિ એક મંદિર લઈને એકલો જાય તો ક્યાં જાય? તો પૂજા ભેરી લઈ જાય, શિક્ષાપત્રી ભેરી લઈ જાય, દર્શન ભગવાનના કરીને પછી કામ કરે. મહારાજની આજ્ઞા છે, ન કરતા હોય તો બધા પૂજા બૂજા કરજો. છોકરાઓ કરો છો નથી કરતા? ન હો તો પછી મંદિરમાં હશે ને કદાચ કહેજો, ભુજમાંથી પણ અમે મૂકી દઈશું. પણ દરરોજ શિક્ષાપત્રીનો પાઠ ને પૂજા કરજો. મહારાજે પોતે પોતાને હાથે શિક્ષાપત્ર લખીએ, આ મારી વાણી છે ને મારું સ્વરૂપ છે, એને પૂજજો. એ કેમ કરજો? શિક્ષાપત્રી, શિક્ષાપત્રી મહારાજે ગ્રસ્તના ત્યાગીના બધાના ધર્મ કયા છે આ પ્રમાણે તમે રહેજો. ત્યાગીના ત્યાગીને ધર્મ પ્રમાણે રહેવું. મહારાજે એવું નથી કહ્યું ગ્રસ્તને ઠોકી બેસાડ્યું સાધુને છૂટી દીધી. સાટુને પણ ચાર લીટી વધુ લેખીએ સાધુને આવી રીતે રહેવું, આ કરું. એ સ્ત્રી ધનના ત્યાગી રહેવું,
બેંકમાં ખાતું ન રાખું સાધુને, આ ન કરું, પોતાનો પૈસો ન રાખો ને બીજા પાસે પણ ન રાખો. જે કંઈ આવ્યું તો દેવનું, દેવને દઈ દેવું કોઠારમાં, મહારાજનું ભજન ભક્તિ કરવી. આજે દેવનું આમ કચ્છમાં તો બીજું કંઈ નથી, હું તો કહું છું વર્ષોથી હું ઓફિસમાં જ બેહું રહો. બરાબર, આટલા બધા સાધુ છે, કોઈ હાજો કે માંદો થાય કે કોઈને ક્યાંય જવું ન પડે, સમજાય? કોઠારી સામીને કહેશે બીમાર રહું, યા અમદાવાદ બતાવો જવાનું, તો કોઠારી સામી કહેશે લ્યો ગાડી લઈ આવો. ને રૂપિયા ભેરા માણસ સાધુ જાય, બીજા ભેરા રૂપિયા લઈ જાય, ડૉક્ટરે દવા કરવી, ચિંતા ના કરજો ને કાંઈ હોય તો પણ કહેજો. આ આપણી વડીલોની ભોજની પ્રણાલિકા છે ને પ્રમાણે છે. ત્યારે આજે ભોજ 225 સાધુ ભોજમાં છે ને બધા, એક રસોડે જમવું, એક સાથે રહેવું, આ આપણી પ્રણાલિકા વડીલ સંતો અક્ષર જીવન સ્વામી કે અચ્યુતદાસ સ્વામી કે પેથી આવેલી આવે ને આજના આજે ક્યાંય સંપ્રદાયમાં નહીં હોતા, આજ ભોજમાં છે. તમે જોઈ લેજો, કોઈ આવ્યા ન હોય તો સંતોનો રસોડો એક, માન સ્વામી સાથે જમે, નવો સાધુ કાલનો આવ્યો તો પણ સાથે જમે, બધાએ સાથે બેસીને જમવાનો, કોઈનો રસોડો નોખોય નહીં. આજે આ પ્રણાલિકા શ્રીજી મહારાજે સ્થાપેલી ભુજમાં છે. આ એના બધા સંતો, પવિત્ર સંતો તમારી પાસે આવ્યા, એનો સત્સંગ કરજો ને લાભ લેજો. મહારાજે ઘણા આપણા માટે શાસ્ત્રો કરી દીધા, સત્સંગી જીવન કરી દીધું છે, વચનામત કરી દીધું છે, આ નિષ્કુળાને કાવ્ય કે હરિભળ ગીતા કે કંઈક શાસ્ત્રો કર્યા છે, એનો મનગંજન કે કેટલા બધા કેટલાય કર્યા છે. એમાં તો થોડું ક્યારે નવરા થાય ને, ઊંડા ઉતરવું, સમજા? ઊંડું ઉતરવું. મહારાજે કેટલા બધા નાન સંતોએ શાસ્ત્રો કર્યા આપણા માટે. હવે કેટલા કાલુડા કવિ કીર્તન બનાવે છે, બ્રહ્માંડ સ્વામીને નિત્ય આ દેવાન સ્વામી કર્યા છે કે નિષ્કુળાન સ્વામી કે મુક્તાન સ્વામી જેવાના કેટલા બધા સરસ કીર્તનો છે, એ નાન સંતો કેટલા બધા શાસ્ત્રો આપણે લખ્યા છે. આ એ વાંચવાનો આપણે અભ્યાસ રાખવો, હંમેશા એ પ્રમાણે રહેવું, એવી મહારાજ પાસે પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની જય. સુંદર મજાની પ્રગતિ વાત કરી, ત્રણેય મંદિરના દર્શન કરવા, પોતાનું મંદિર, ઘરનું મંદિર અને આ મંદિર, ત્રણેય મંદિરના દર્શન કરે તો આદિ વ્યાધિની ઉપાધિ એ ત્રણેય ટળી જાય અને સુખમય જીવન જીવાય અને શાંતિનો અનુભવ થાય, એવી સુંદર મજાની વાત કરી. હવે પછીનો આગળનો જે કાર્યક્રમ છે, પાર્કિંગ વ્યવસ્થા ગ્રહણ આવે છે અને આવતીકાલનો જે પ્રોગ્રામ છે અભિષેકનો, એ બધાનું એલાઉન્સ કલ્પેશભાઈ કરશે. તો અત્યારે કલ્પેશભાઈને કહીશ આવો માઇક ઉપર અને જે કે આગળનો જે કાર્યક્રમ છે એનું એલાઉન્સ કરો. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સભામાં ઉપસ્થિત સર્વે સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ. આપણી સભામાં વિદેશથી અને સિડનીથી મહેમાનો પધાર્યા છે, તો સૌ પ્રથમ તેનું સ્વાગત કરવા માટે તો હું સંતોને વિનંતી કરીશ કે તેમનો હાર અર્પણ કરીને સ્વાગત કરે. ખીમજીભાઈ ભુડિયા ભગત પાસે આવીને સ્વાગત રૂપી હાર સ્વીકારે. પ્રેમજીભાઈ ભુડિયા સિડનીથી આવ્યા છે, તો તે પણ આગળ આવે અને નારણભાઈ વેકરિયા તે પણ આગળ આવે અને હાર સ્વીકારે. નર નારાયણ દેવની જય. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. આજના પ્રસાદના યજમાન શ્લોક કલ્પેશ દબાસિયા, અંકુરભાઈ દેસાઈ, ભાવિનભાઈ, વિનોદભાઈ સોની, જો હોય તો આગળ આવીને સંતો પાસેથી પેરામણી સ્વીકારે. પાર્કિંગની થોડી અનાઉન્સમેન્ટ હતી, બારે વોલન્ટિયર્સો પાર્કિંગ ગોઠવશે, તો સૌ કોઈ વાહન એ લોકોના ગાઈડન્સ પ્રમાણે ગોઠવે તો જેથી આજુબાજુથી કમ્પ્લેન ના આવે. આવતીકાલની રૂપરેખા કહી જઈશ. સવારે 8-9 અભિષેક અને ધજાનું પૂજન થશે. 9-11 આપણે કથા અને આશીર્વચનનો લાભ લેશું. 11-11:30 અન્નકૂટની આરતી અને થાળ બોલીને પછી આપણે બારે ધ્વજારોપણ અને ધ્વજવંદન પણ કરશું.
ત્યારબાદ પ્રસાદ લઈને છૂટા પડશું. ત્યારબાદ સાંજે 5 વાગે આ કથા રહેશે. 5 થી 6:30, 6:30 થી 7 આપણે સંધ્યા આરતી કરશું અને 7 થી 8 આપણે રાત્રિ સત્સંગ સભાનું આયોજન છે. ત્યારબાદ પ્રસાદ લેશું. તો સૌ કોઈ ખાસ નોંધ લે. ખાસ એનાઉન્સમેન્ટ કે અભિષેક અને ધ્વજાના યજમાન હોય તે 7:30 મંદિરમાં આવી જાય, તેથી પૂજનની વિધિ સમયસર થઈ શકે. તો યજમાનના હું એકવાર નામ લઈ લઉં જેથી તેમને રિમાઇન્ડર રહે. અભિષેકના યજમાન હિતેશભાઈ સુહાગ્યા, અન્નકૂટના યજમાન પ્રદીપભાઈ ખાતુસૂર્યા, રાથોત્સવના ઘનશ્યામ મહારાજની ધજાના યજમાન જયભાઈ અને રાજભાઈ પ્રવીણભાઈ કેરાઈ, નરનારાયણ દેવની ધજાના યજમાન પ્રવીણભાઈ વેકરિયા, રાધાકૃષ્ણ દેવની ધજાના યજમાન વરસાણી પરિવારમાંથી વડીલ, શ્રી રામ દરબારની ધજાના યજમાન મયુરભાઈ પટેલ, શિવ પરિવારની ધજાના યજમાન દીપકભાઈ લાખાણી, ગણેશજીની ધજાના યજમાન માવજીભાઈ કરશનભાઈ હિરાણી હસ્તે પ્રકાશભાઈ હિરાણી, હનુમાનજીની ધજાના યજમાન રાજેશભાઈ વરસાણી, બારે શિખર છે ઘનશ્યામ મહારાજના શિખરના યજમાન કિશોરભાઈ કારા અને અરવિંદભાઈ હિરાણી, નન્નાનદેવના શિખરના યજમાનના ધજાના યજમાન છે દેવેશભાઈ પટેલ, રાધાકૃષ્ણ દેવના શિખરના ધજાના યજમાન છે ધનસુખભાઈ વેકરિયા. તો તેઓ ખાસ વહેલા આવી જાય તેથી પૂજનમાં સરળતા રહે. બીજી એનાઉન્સમેન્ટ, ગ્રહણ આવે છે 31 તારીખે વેનસડેના ગ્રહણ છે. તો સૌ કોઈને સાફ સફાઈ કરવામાં સરળ રહે એ માટે વીકેન્ડ છે, તો ખાસ નોંધ લે. ગ્રહણ શરૂ થશે 22:48 11:45 આજુબાજુ અને પૂરું થશે 2:15 1 ફેબ્રુઆરીના. તો સૌ કોઈ નોંધ લે. 9 કલાક પહેલે આપણે ભોજન લેવાનું બંધ કરવાનું હોય છે. વધારે ડિટેલ તમને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે, પણ અત્યારે ખાસ રિમાઇન્ડર. હવે હું કાલે અન્નકૂટની સેવા માટે જે કોઈ હરિભક્તો અવેલેબલ હોય તો 5 વાગ્યાથી સેવા ચાલુ થઈ જશે, તો સૌ કોઈ જોડાય. બસ આટલું એલાઉન્સ હતું. હવે વધારે સમય નહીં લેતા આપણે આજની કથાની પૂર્ણાહુતિની આરતી કરશું. યજમાનશ્રીઓ આગળ આવીએ, દીવડા પ્રગટાવજો અને ત્યાર પછી તુન કીર્તન બાદ ભોજન પ્રસાદ, ને ભોજન પ્રસાદ પછી ભજન સંધ્યા છે, બહાર રાખેલી છે, સંતો ભજન સંભળાવશે ભોજન પ્રસાદ પછી. તો અત્યારે બહેનો છે એ બાજુના હોલમાં ત્યાં ભજન સંધ્યા ત્યાં કને માણશે, ત્યાં બેસીને ભજન સંધ્યા સાંભળશે અને હરિભક્તો છે એ આગળ બેસશે. તો અત્યારે આરતીના દીવડા પ્રગટાવજો. ક્યાં ગયા? આવો યજમાનશ્રીઓ હોય આજના, હું તો બધા યજમાનશ્રીઓ છે ને, બધા આરતીમાં જોડાઈ જાજો.